હરફન મોલાની બધી ફિલ્મમાં એટલું જ ગણિત કે આ વાર્તા આપણને આકર્ષે છે આ વાર્તા પર ફિલ્મ બનશે ગુજરાતી ફિલ્મો માઉન્ટ પબ્લિસિટીથી ચાલે છે આપણને કળાથી પૈસો પણ જોઈએ છે આપણને કળાથી નામ પણ જોઈએ છે અને કળા એવું કહે છે કે તું આના માટે મારી પાસે આવીશ તો હું તારી નજીક નહીં આવું મજાની વાત એવી છે મારું પહેલું નાટક હતું કોઈ કોમ્પિટિશનમાં એને બેસ્ટ પ્લેનો અવોર્ડ મળેલો સ્ત્રીઓ વિશેની વાત હતી મારી પહેલી ફિલ્મ સ્ત્રીઓ વિશેની વાત હતી એને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો આ બધી છે ને આડ પેદાશો છે નામ થવું ને પૈસા અને પછી આઠમું નાટક થતા થતા હેલ્લારો થઈ કેમ કે મારે સ્ત્રીઓના સ્ત્રીઓની અભિવ્યક્તિ પર કશું કહેવું હતું અને હું નાટક જ વિચારતો હતો અને મને કોઈએ લોકવાર્તાનો પેલો વન ની વન લાઈન કહી અને બે મર્જ થયું અને મેં પ્રતિકને સંભળાવ્યું મારા પાર્ટનર ને પ્રતિક ગુપ્તાને પ્રતિક કીધું સર એ ફિલ્મ હે હ્યુમન સાયકોલોજી એવું કહે છે કે આ બધી જ વસ્તુઓ કનેક્ટ કરે છે બધી જ વસ્તુઓ ક્યાંક કશે તમને સ્પર્શે છે તમને નથી ખબર હોતી ક્યાં કેવી રીતે પહોંચ્યું પણ આ બધી જ વસ્તુના મીનિંગ છે અને બહુ રિસન્ટલી ગુજરાતી સિનેમામાં બહુ જ ગ્રેટ કામ થયું હોય ને બહુ સ્પર્શ્યું હોય ને એવું લાગે કે ઓહોહો આ શું થઈ ગયું એવી તો યાદ નથી આવતી મને પણ મને વારે વારે ભવની ભવાઈ એમણે જે વાત કરી છે જ્યાં જઈને વાત કરી છે જે રીતે કરી છે એ બહુ જ મહાન છે નમસ્કાર કેમ છો કોઈ પણ સમયે એક સરસ મજાનો સંવાદ સાધી શકાય એ જલસોની મુખ્ય મહેચ્છા ઈચ્છા પ્રયત્ન રહે છે અમને બહુ મન છે કે અમે જુદા જુદા ક્ષેત્રના માંધાતા પ્રસ્થાપિત ઊભરતા દરેકે દરેક કલાકારને કે વ્યક્તિને અહીંયા અમારી સાથે જોડીએ અને તેમની સાથે સરસ મજાની વાતો કરીએ કારણ કે વાતોમાંથી જ વિચાર જન્મતો હોય છે અને પછી એ જ વિચારની વાતો કરવાની હોય છે આવા કોઈક સર્કલમાં આ સંવાદ સધાય એવો અમારો સતત પ્રયત્ન હોય છે આજે આ સમયે એક સરસ મજાની ક્ષણ હાથ લાગી છે એનો છેડો આપણને એક એવી કૃતિ તરફ લઈ જાય છે જે ગુજરાતી સાહિત્યની વન ઓફ ધ મોસ્ટ સેલિબ્રેટેડ કૃતિ છે ખૂબ પોંખાયેલી એ રચના છે અને આજે એ રચના ઉપરથી એક સરસ મજાની ફિલ્મ આવી રહી છે ફિલ્મ તો ખેર સરસ રીતે એનું સ્થાન શોધી જ લેશે એવી મને વિશ્વાસ છે પણ મને વધારે રસ છે એ ફિલ્મ કરવા માટેનું કારણ શોધતા એ લોકો સાથે વાત કરવામાં કે જેમણે કોઈક સાહિત્યની કૃતિને પસંદ કરી છે તેમની તેમની પોતાની કોઈક વાત કહેવા માટે ચાલો વધારે ફોડ પાડીને વાત કરું તો ફિલ્મ કમઠાણ જે તમારા નજીકના સિનેમા ઘરોમાં કદાચ આવી ચૂકી હશે જો આ ઇન્ટરવ્યૂ રજૂ થશે ત્યારે જ્યારે પણ રજૂ થશે ત્યારે કમઠાણ ઉપરથી આ એક કૃતિ છે અને તેના ઉપરથી એક ફિલ્મ બની રહી છે મારી સાથે આજે એક એવા કલાકાર જોડાયા છે કે જે આ ફિલ્મની અંતરંગ પ્રક્રિયાના ભાગ છે જેમણે આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાનું પસંદ કર્યું છે તેની એક ક્રિએટિવ જર્નીમાં સાથે રહ્યા છે અને પોતે પણ નેશનલ અવોર્ડ વિનિંગ ડિરેક્ટર છે ફિલ્મ જેમની નેશનલી પોંખાઈ છે અને ગુજરાતી ભાષાને ગુજરાતી સાહિત્યને ગુજરાતી સિનેમાને તેમણે પોતાની આવડત અને અનુભવથી સમૃદ્ધ કર્યું છે દિલથી પ્રેમથી મારી સાથે આવકારો આજે ગુજરાતી સિનેમાના ગુજરાતી ભાષાના ગુજરાતી રંગમંચના અદ્ભુત કલાકાર દિગ્દર્શક અભિનેતા અભિષેક શાહને થેન્ક યુ સો મચ અભિષેક ફોર જોઈનિંગ અસ કેટલું મજાનું ઇન્ટ્રોડક્શન મજા પડી થેન્ક યુ હું તો વહી ગયો તો પછી મને લાગ્યું કે આ કેમેરા ચાલે છે થેન્ક યુ સો મચ અમે તમારી ફિલ્મોમાં જોતા જોતા વહી જઈએ છીએ અને તમે એક એવી પરંપરા સ્થાપિત કરી છે કે હવે કદાચ અપેક્ષાઓ પણ ખૂબ છે આશાઓ પણ ખૂબ છે અને અમને વિશ્વાસ છે કે તમે જે રીતે ફિલ્મો વિશે ભાષા વિશે વાત કરો છો તમે અમને તમારા દરેક કામમાં અમારી સાથે તમારી સાથે વહેવું જ પડે એવું જ કામ કરશો કમઠાણની વાત કરીએ મારે ઘણી બધી આમ તો વાતો કરી લેવી છે ને એમ છે કે આજે હું કેટલું બધું તને પૂછી લઉં સમયની મર્યાદામાં જે થઈ શકે કમઠાણ કમઠાણ જેનો કદાચ તમને પરિચય ન હોય તો અશ્વિની ભટ્ટ એ ગુજરાતી સાહિત્યના શિરમોર અને લોકપ્રિય લેખકોમાંના એક લેખક છે અને તેમની અનેક કૃતિઓમાંથી આ પણ એક ખૂબ લોકપ્રિય કૃતિ છે કમઠાણ જેના ઉપરથી કમઠાણ નામની ફિલ્મ બની રહી છે તો સાહિત્યની કોઈ કૃતિ કેમ પસંદ કરી કેમ આ જ વિષય વાત કરવી હતી કોઈ ખાસ ઈરાદો ઈચ્છા આ ફિલ્મનો જે ડિરેક્ટર છે ધ્રુણાદ એ મારો આમ કઝિન છે ધૂળનો અને બહુ નજીકનો મારો વ્યક્તિ ધુનારે એકવાર મને ફોન કરીને એવું કીધું કે મારે કમઠાણ પરથી વેબ સિરીઝ બનાવી છે એટલે મેં તરત કહ્યું કે વેબ સિરીઝની ફિલ્મ બને તો કે સારું પછી મેં મળ્યા પણ આજે મેં બહુ કોન્ફિડન્સથી કહ્યું એટલા માટે કહ્યું કેમ કે મેં વાંચી હતી અને બહુ જ નાનપણથી વાંચવાનો શોખ છે ગુજરાતી ભાષા પ્રત્યે બહુ પ્રેમ છે અને બહુ ગુજરાતી ભાષા વાંચી હોય ને ગુજરાતી ભાષામાં લખાયેલા સાહિત્ય વિશે તમને ખબર હોય તો તમને અશ્વિની ભટ્ટ કોણ છે એ ખબર જ હોય ને હું તો બહુ લકી છું કે એમનું અવસાન થયું એના પહેલાં જ્યારે અહીંયા ઇન્ડિયા આવેલા ત્યારે આશિષ કક્કડ એ પણ હવે આ બહુ જ અમારા નજીકના મિત્રને હવે આ દુનિયામાં નથી આશિષના ત્યાં અમે લોકો બધા ભેગા થયેલા અને અશ્વિની ભટ્ટ આવેલા અને બધા નજીકના મિત્રો સાથે બેસીને વાતો કરેલી મજાની એમ અને ત્યારે બી કમથાનની વાત થયેલી અને એ વખતે પણ આમ આમ એવું થાય કે આમની કેટ કેટલી નવલકથાઓ પર આશિષ કક્કડે બહુ સરસ વાત કરેલી આશિષભાઈ આજે છે નહીં એટલે હું યાદ કરું છું કે આશિષભાઈ એવું કીધેલું કે અશ્વિની ભટ્ટની નવલકથાઓ પરથી ફિલ્મ ના બને ના બનાવવી જોઈએ કેમ કેમ કે એમનું નરેશન બહુ જ પાવરફુલ છે જે નરેટ કરે છે એ જેમ કહે છે જે રીતે એ ઇનવે સ્ક્રીન પ્લે જેવું કામ કરેક્ટ પછી તમે એના સ્ક્રીન પ્લેમાં ઢાળવાનો પ્રયત્ન કરો તમે વિશેષ કંઈ નવું નથી કરતા ને નવું નથી કરી શકતા ત્યારે પેલું જે વિઝ્યુઅલ ફોર્મેટ જે છે એમાં ક્યાંક એડપ્ટેશનમાં તમે ગોથું ખાઈ જાઓ એવી શક્યતાઓ બહુ રહેલી છે કેમ કે એડપ્ટેશન કરવા માટે છે ને વાર્તાનું પોત બહુ જ મજબૂત હોવું જોઈએ અશ્વિની ભટ્ટમાં વાર્તાનો પોત તો મજબૂત હોય જ છે પણ એટલી બધી સુંદર રીતે વાતને કહે છે એટલે આશીષનું આવું કહેવું હતું અને એ વખતે હું ઉર્વિશ કોઠારીને આશીષ અમે ત્રણ જણા બેઠેલા મને લાગ્યું કે યાર વાત તો આપણે બહુ ગજબ કરી છે જૂનાદે જ્યારે વાત કરી ત્યારે મને મને જે એક સેકન્ડ માટે એક કમઠાણ યાદ આવી અને મેં ફિલ્મ કહી કેમ કે મને એવી ખબર હતી કે એમણે અશ્વિની ભટ્ટે જે નવલકથા લખી છે જેમાં લાંબા લાંબા નરેશન છે અને બહુ જ અદ્ભુત એમણે હાસ્યને બહુ જુદી રીતે ખોલ્યું છે એવું ફિલ્મમાં ના થઈ શકે પણ જે આઈડિયા છે કે એક નવા ટ્રાન્સફર થઈને આવેલા પીઆઈ રાઠોડ સાહેબ હંગામી ઘરમાં રહે છે એક ચોર બિચારો જીવનમાં પહેલી વાર કંઈક મોટું કરવાના ઈરાદાથી એક ઘરમાં ભગદાડું પાડે છે અને ભગદાડું એટલે બાકોરું આમ નળિયા હટાવીને બાકોરું પાડીને નીચે ઉતરે છે અને એને કંઈ નથી મળતું અને એને એવું છે કે મારે કંઈક કરવું પડશે કેમ કે મારી ત્રણ દીકરીઓના લગ્ન નથી થતા અને સમાજમાં એનું કંઈ એવું નામ નથી એટલે દીકરીઓના લગ્ન નથી થતા એટલે એને વર્દી દેખાય છે એટલે વર્દી લે છે સાહેબના મેડલ લે છે સાહેબના સર્ટિફિકેટ લે છે સાહેબની પિસ્તોલ લે છે અને નીકળી જાય છે જી એટલે મને યાદ આવ્યું તો મને એવું થયું કે આના પરથી ફિલ્મ કહેવાય રાઇટ એટલે કમઠાણ બનાવવાનો વિચાર કર્યો એટલા માટે કેમ કે અશ્વિની ભટ્ટના ચાહક હોવાને લીધે એવી ખબર હતી કે આ સર્જકની નવલકથા પરથી બહુ સભાન રહીને એક ફિલ્મ બની શકાય બનાવી શકાય અને આપણે સાહિત્યના પ્રેમી છીએ અને આપણે સાહિત્યને જો સરસ રીતે લઈ જઈ શકતા હોઈએ સ્ક્રીન પર તો મજા જ આવશે એપ્સલ્યુટલી એટલે કર્યું બીજું કે આ જે વાર્તા મેં તમને કહી ને વાર્તા કોઈ ને તમે કોણ તો બહુ મજા પડી જાય કેમ કે પોલીસના ઘરે ચોરી એટલે મેં જૂનાદને કહ્યું કે આ વેબ સિરીઝમાં આના બહુ જ બધા અલગ અલગ પ્રકારના થ્રેડ ખોલ્યા સિવાય આને જ વળગી રહીને આ જે કમઠાણ થયું છે પોલીસ બિચારી એવું શોધી રહી છે પેલો મળે કે નહીં એટલામાં તો બીજું પેલું થાય ને આ થાય ને આ થાય ને બિચારા જોવે આ બાજુ કશુંક સળગે આ બાજુ કંઈક ઓલવા જાય તો આ બાજુ એ કમઠાણ છે તો એટલે મને એવું લાગ્યું કે ફિલ્મ બને તો આટલું જ એક કન્વર્ઝેશન કે આના પરથી વેબ સિરીઝ બનાવી છે મેં કીધું ના ફિલ્મ બને ચાલો બનાવીએ મીત પ્રતિક આયુષને હું ભેગા થયા અને અમે લોકો અમે લોકોએ ડિસ્કશન કર્યું કે આપણે આ ફિલ્મ બનાવી જોઈએ હા બનાવવી જોઈએ પછી દુર્નાથ સાથે બેઠા નક્કી કર્યું ને આગળ વધ્યા વાહ તમને કદાચ જો આ કૃતિનો પરિચય ન હોય અશ્વિની ભટ્ટનો પરિચય ના હોય તો હું આ વિડીયોના માધ્યમથી તમને આગ્રહભરી વિનંતી એવો શબ્દ સૂઝે છે પણ કદાચ એનાથી પણ આગળ મારે ભાષાના સાહિત્યના નિસ્બત ધરાવતા પ્રેમી તરીકે કહેવું છે મારે કોઈક રીતે તમને એમ ઇન્સિસ્ટ કરવું છે મારે એકદમ તમને હઠાગ્રહ સાથે કહેવું છે કે આ કૃતિ આ લેખકને તમે તાત્કાલિક પસંદ કરો તેની કોઈ પણ પુસ્તક કોઈપણ ચોપડી ઉપાડો અને વાંચવા માંડો અશ્વિનીભાઈ એ ગુજરાતી સાહિત્યની એક વિરલ ઘટના છે તેના જેવા લોકપ્રિય લેખક ગુજરાતી સાહિત્યમાં હજી સુધી કદાચ બહુ જવલ્લે જોવા મળ્યા છે તેમની નવલકથાઓ આજે પણ ગુજરાતી પુસ્તક મેળાઓ કે બુક સ્ટોરની શાન સમી છે અને આજે પણ ચપોચપ ઉપડે છે પેલી ધંધાની ભાષામાં કહીએ તો એ ચાહે આખેટ હોય ઓથાર હોય કે પછી આશકા માંડલ હોય નિર્જા ભાર્ગવ હોય લજ્જા સાનિયાલ હોય તમે એક પાનું ખોલશો ત્યારે છેલ્લા પાને જ તમારું પુસ્તક પૂરું થશે એટલી બધી પકડ જમાવતી આ નવલકથાઓ છે અને કદાચ ફિલ્મ મેકર તરીકે તમને કદાચ આ જ તકલીફ પડી હશે હું તમને પૂછવા જ એ માગતો હતો કે અશ્વિનીભાઈ એટલું બધું સુંદર નેરેશન વર્ણનાત્મક લખે કે તમને લાગે કે આ તો સ્ક્રીન પ્લે જ છે આના પછી આ બેઠો આ સીન લઈ લો આના પછી આ લઈ લો વેબ સિરીઝ કરી નાખો અથવા તો થોડાક કદાચ થોડાક દ્રશ્યો કાઢીને કે થોડીક વાર્તાને ટૂંકાવીને ફિલ્મ બનાવી દો તમને કેટલી તકલીફ પડી કારણ કે કમઠણ મેં ખુદ વાંચેલી છે અને મને ખબર છે કે એ કેટલી બધી કેટલી બધી પાવરફુલ આમ બાઉન્ડ સ્ક્રિપ્ટ જેવું છે સો એડિપ્ટેશન કરતાં તે પર્ટિક્યુલરલી એના એડેપ્ટેશનમાં ઘણો રસ લીધો છે તો કેટલી તકલીફ પડી કઈ રીતે ફિલ્મ મેકર તરીકે તમે એને થોડું વધારે ફિલ્મની ભાષામાં પરોવાની કોશિશ ફિલ્મ મેકિંગ વિશેના બહુ બધા પુસ્તકો અવેલેબલ છે અને લોકોએ પુસ્તક વાંચીને ફિલ્મ લખે છે એવું ના કરવું જોઈએ કેમ કે હું તમને દસ મહાન ફિલ્મોને એમાં તો કીધું કે થોડાક વાંચી લો પછી આ બધું થોડું સરળ થઈ જાય છે કેમકે હું તમને દસ મહાન ફિલ્મોના નામ અત્યારે બોલું દસે દસ ફિલ્મ એ જે પુસ્તકોમાં લખ્યું છે એ ફોર્મેટને ફોલો નથી કરતી અને લેટ મી ટેલ યુ કે એ બધા પુસ્તકો એ મહાન ફિલ્મોને જોઈને લખાયા છે મૂળ આ છે ને વાર્તા કથનનો ધંધો છે સ્ટોરી ટેલિંગનો તમે કોઈ નાનું બાળક હોય એને કોઈ વાર્તા કહેવાનું શરૂ કરો એટલે શું કરો તમે વાર્તાનો ઉઘાડ કરો સેટઅપ કરો અને પછી વાર્તા મધ્યે ક્યાંક પહોંચે અને પછી એ એવું કમિટમેન્ટ આપે છે કે આ વાર્તા પૂરી થશે એટલે તમને એક્સાઇટમેન્ટ થાય કે આ જે શરૂ થયું છે જે પહોંચ્યું છે ત્યાંથી કેવી રીતે આને પૂરું કરશે તો આ જે ગણિત છે ને વાર્તા કહેવાનું એ જ છે સિનેમામાં તમે પ્યાસા ફિલ્મને જુઓ હમણાં આવેલી થ્રી ઓફર્સને જુઓ કે તમે સર નામની ફિલ્મ તિલોત્તમા શોમ જેમાં અને વિવેક ગોમ્બર જેમાં હતો એ જુઓ તમે શોલે જુઓ અને તમે હિલ્લારો જુઓ આ બધી જ ફિલ્મોના ફોર્મેટ જુદા છે પણ આ બધી જ ફિલ્મ જોતી વખતે ઓડિયન્સ જે છે એને જો વાર્તા પહોંચે છે એનો મતલબ એવો થયો કે આ વાર્તા કથનની શૈલી છે કોઈક રીતે સાચી રીતે કહેવાય છે વાર્તા તો અમે લોકો જ્યારે અડેપ્ટ કરીએ છીએ કોઈ પણ વસ્તુને કાં તો નવી ફિલ્મ લખીએ છીએ ત્યારે એટલું ખાલી ખાસ ધ્યાન રાખીએ છીએ કે આ વાર્તા જ્યારે શરૂ થાય અને પૂરી થાય ત્યાં સુધી એ ઓડિયન્સને એંગેજ કેવી રીતે કરશે રાઈટ અને ઓડિયન્સ એન્ગેજમેન્ટની વ્યાખ્યા બિલકુલ એવી નથી કે કોમેડી કરો બિલકુલ બિલકુલ એવી નથી કે થ્રીલ લાવો બિલકુલ એવી નથી કે હવે શું કરીશું કે ગીત મૂકી દઈએ એવી વાત નથી કરતો હું એન્ગેજમેન્ટ એટલે જોનાર વ્યક્તિ જોડાયેલો રહે એણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે મેન્ટલ એ ઇન્વેસ્ટમેન્ટ એનું લેખે લાગે એવું કંઈક તમારે કહેવું પડે તો કમઠાણને આ તરફ લઈ આવતા સૌથી મોટું ડિફિકલ્ટ કામ જે હતું એવું હતું કે એમણે છે ને જે અમુક સીન્સ લખ્યા છે ને એમના અઢી અઢી પત્તા લાંબા ડાયલોગ છે ડોક્ટર ત્યાં બોલ્યા જ કરે છે સાઉથ ગુજરાતી બોલીમાં એ તમે જો ફિલ્મમાં કરવા ને તો સવા મિનિટ પછી લોકો બહાર નીકળી જાય મેન્ટલ એમાંથી અને શરૂઆતનો સીન જે પેલો છે જે ચોરી વાળી જે ઘટના એમણે લખી તમને વાંચવાની બહુ મજા આવે તમે હસ્યા કરો એવું થાય પણ જો તમે એ ચોરીને સાત મિનિટ લાંબી બતાવો તો લોકોને કંટાળો આવે કે આ શું છે હા ભાઈ ચોરી થઈ હવે આગળ બોલો એમ એવું થાય તો દરેક દરેક ફોર્મેટનું એક ગણિત છે દરેક દરેક ફોર્મેટ છે ને હ્યુમન સાયકોલોજી સાથે ક્યાંક કશે સંવાદ કરે છે જી એ જે સંવાદ થાય છે હ્યુમન સાયકોલોજી સાથે એ તમારે જાણવો અને સમજવો બહુ જરૂરી છે એટલે એવું વિચાર્યું કે રાઠોડ સાહેબના ત્યાં ચોરી થાય છે રઘલો ચોરી કરી દે છે રઘલો પહોંચી જાય છે નાતના પ્રમુખના ત્યાં અને આ બાજુ પોલીસ એવો પ્રયત્ન કરે છે કે લોકોને ખબર ના પડે મને ખબર ના પડે ને પછી છેવટે છનાલાલ જે નાતના પ્રમુખ છે એક એવો દાવ રમે છે કે જેના લીધે છેલ્લે એ તો અહીંયા નહીં કહું ફિલ્મ જોજો તમે તો આની વચ્ચે શું થવું જોઈએ એ નવલકથામાં થયેલી બધી જ ઘટનાઓને તમારે એક ફિલ્મમેકર તરીકે ફિલ્મના લેખક તરીકે ચકાસવી પડે કે આ બધી જ વસ્તુઓ જો ફિલ્મમાં આવે તો ખીચડી થઈ જશે અથવા તો આ બધી બધી વસ્તુઓ લેવી હોય તો આપણે કે કેવો એવો રસ્તો પકડીએ કે જેના લીધે વાર્તાનો તંતુ છે એ જળવાઈ રહે અને આપણે છેવટે છેલ્લે સુધી પણ પહોંચી જઈએ તો એડપ્ટેશનમાં આ બહુ જ અઘરું કામ હતું અને અશ્વિની ભટ્ટ જ્યારે લખે ત્યારે એમનું જે નરેશન છે એ વાંચવાની બહુ મજા આવે પણ જેવું આમ સિનેમામાં જઈએ ને તરત એવું થાય કે એક મિનિટ એક મિનિટ આ બહુ ગજબ છે પણ આ આમ નહીં થાય અહીંયા નહીં થાય આવું એમ એટલે અને બીજું કે એક સભાનતા તો હોય કે તમે અશ્વિની ભટ્ટના શબ્દને રૂપાંતરિત કરી અને અમુક લોકોને રૂપાંતર ના અમુક લોકોને તમારે રૂપાંતરિત ના કરવા જોઈએ તો એ બહુ ધ્યાન રાખ્યું મારા મારા માટે ડિફિકલ્ટ સૌથી વધારે આનું એડપ્ટેશન મે કર્યું છે ફિલ્મમાંથી સોરી નવલકથામાંથી વાર્તાની સોરી નવલકથામાંથી જે ફિલ્મની વાર્તા છે એડપ્ટેશન મેં કર્યું છે મારા માટે જે ડિફિકલ્ટ હતું ને એમનો લખાયેલો શબ્દ કે એમનો લખાયેલો શબ્દ જે છે ને એ એડપ્ટ કરતી વખતે ક્યાંક ચૂક થઈ ગઈ ને જો હરફન મોલા ફિલ્મ્સ એટલે હું આયુષ મિત્રિક અમારી ફિલ્મ હોય તો અમુક પ્રકારના ડાયલોગ નહીં જ આવે એ હું આજે તમને અહીંયાથી કહું છું અને જીવનભર અમે એને નિભાવીશું બિલો ધ બેલ્ટ ડબલ મિનિંગ એવું બધું તો ના જ આવે પણ અશ્વિની ભટ્ટ જે વાત કરે છે એમનું હ્યુમર જેવું છે એમની જે ધાર છે એ જે રીતે કહીને નીકળી જાય છે એવી રીતે જ કહેવું એ શબ્દને એ ડિફિકલ્ટ એટલા માટે હતો કેમ કે એમણે લખેલા ડાયલોગ બહુ લાંબા લાંબા હતા એ આપણે યુઝ ના કરી શકીએ જો યુઝ કરીએ તો એને એ સીનના ફોર્મેટમાં ઢાળવા પડે એટલા માટે એડેપ્ટેશન વખતે વાર્તા કદાચ એડપ્ટ કરવી એ ઈઝી થઈ ગયેલી પણ આ શબ્દ જે છે એ થોડો ડિફિકલ્ટ લાગતો હતો વાત એને બહુ સરસ કહેવી પડશે અને હેલ્લારો પછી કદાચ એ એ નિસ્બત એ કન્સર્ન પણ કદાચ થોડી હાવી રહી હશે હેલ્લારો એક નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ જે આખા દેશમાં ખૂબ પોંખાઈને અદભુત ચર્ચા થઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હું એવું સમજું છું કે હેલ્લારો સાથે બે ત્રણ પગથિયા ઉપર ચડી ગયું છે ચડી લીધા છે રાધર અને એ આખે આખું કારભાર તે સંભાળ્યો તારી રાહબારી હેઠળ કામ થયું તો કમઠાણ એ એક પ્રિફર્ડ ચોઈસ હતી કોઈ ડેલિબરેટ ડિસિઝન હતું સિલેક્ટિવલી પસંદ કરી હતી આ કૃતિ કે આવી અને થઈ ગઈ કે હેલ્લારો પછી એવું હતું કે કંઈક હવે એની સમકક્ષ અથવા તો એનાથી ઉપર કંઈક જવું પડશે અને કદાચ આ કૃતિ એને યોગ્ય છે આવો કોઈ એવું ગણતરી પછી જે દિવસે પહેલીવાર સેન્સરનું સ્ક્રીનિંગ હતું અને મેં પ્રોજેક્ટર જે જગ્યાએ હોય ત્યાંથી ફિલ્મ જોઈ એ દિવસે એ ફિલ્મ પૂરી થઈ સેન્સરનું જ્યારે સ્ક્રીનિંગ હોય ત્યારે તમે સેન્સર બોર્ડના સભ્યો સાથે ના બેસી શકો એ લોકો તમને ઓપ્શન આપે છે કે ઉપર તમારે બેસવું હોય તો બેસો ત્યારે મેં પહેલીવાર મોટા પડદા પર સંપૂર્ણ ફિલ્મને જોઈ બાકી તો હજારો વખત જોવાઈ ગઈ હોય પોસ્ટ પ્રોડક્શન વખતે એ વખતે જોઈને પૂરી થઈને ત્યારે મેં મારા મેન્ટલ બધા ઇન્વેસ્ટમેન્ટ એ ફિલ્મમાંથી કાઢી નાખેલા કે આ બની ગઈ ફિલ્મ હવે આ ફિલ્મથી મને કોઈ અપેક્ષા નથી કેમ કે મારે જેવી બનાવી હતી ને એવી બની ગઈ છે આ ફિલ્મનું કમર્શિયલ સક્સેસ કે આ ફિલ્મ નેશનલ એવોર્ડમાં મોકલવાની હતી એને નેશનલ એવોર્ડ મળે ના મળે મારી પત્ની તેજલને આવીને મેં એવું કહેલું મેં કીધું તેજલ બની ગઈ ફિલ્મ મારા આંખમાં આંસુ હતા કે હું જે ઈચ્છતો હતો એ હું જોઈ ના આવ્યો છું અને બસ હવે પૂરું થઈ ગયું એટલે ત્યાં જ મૂકી દીધું હેલદારો અને પછી બહુ બધા લોકોએ કીધું કે તમારા પર બહુ પ્રેશર હશે તમને તમે નેશનલ એવોર્ડ મળ્યો છે તમે અહીંયા જઈ આવ્યા હવે તમારે બીજી ફિલ્મ મોટી બનાવી અભિષેક ધ્યાન રાખજે હં હવે તું આમ તેમ ત્યારે હું હંમેશા મારી જાતને કહેતો હતો કે આ કશું જ ના સાંભળીશ તારી બીજી ફિલ્મ અને તારી ત્રીજી ને તારી દસમી ફિલ્મ બી પહેલી ફિલ્મ જ હશે એ પહેલી ફિલ્મની જેમ જ બનાવવી પડશે તારે અને એટલે જ હું હેલ્લારોને બિલકુલ સાઈડમાં મૂકી દઈને દર વખતે મારી નવી ફિલ્મ વિશે વિચારું છું કમઠાણ વિશે એટલું તો અને કમઠાણ વિશેની હું તો તમને ફરીથી કહું છું કે હરફન મોલાની બધી ફિલ્મમાં એટલું જ ગણિત કે આ વાર્તા આપણને આકર્ષે છે આ વાર્તા પર ફિલ્મ બનશે પછી બીજા બધા જ ગણિતો પણ મને અભિષેક તમે કીધું કે આમ એકદમ પ્લીઝ સાથે સાથે કે તમે એકદમ આમ એ ફિલ્મની છેલ્લો એ સ્ક્રીનિંગ જોઈને તમે એવું નક્કી કર્યું કે હવે આ ફિલ્મ બની ગઈ એક ફિલ્મ મેકર તરીકે કે કલાકાર તરીકે પોતાની કૃતિથી એટલા ડિસ્ટન્સ પર જતા રહેવું આસાન હોય છે જો બહુ દિલની નજીક છે એ રહેશે પણ મેં જે દૂર જવાની વાત કરી એવી કે આપણે છે ને કળા પાસે બહુ બધું માંગી લઈએ છીએ આપણને કળાથી પૈસો પણ જોઈએ છે આપણને કળાથી નામ પણ જોઈએ છે અને કળા એવું કહે છે કે તું આના માટે મારી પાસે આવીશ તો હું તારી નજીક નહીં આવું આ બધી છે ને આડ પેદાશો છે નામ થવું ને પૈસા કમાવાય એટલે મેં જે મારા પેલા મેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ કાઢી નાખેલા આ કાઢી નાખેલા જે હું નાટકમાંથી શીખ્યો છું ને હું સૌમ્ય જોશી પાસે નાટક જ્યારે કરતો હતો ત્યારે મને એક બહુ સરસ વાત સમજાયેલી ત્યારે એકવાર રિઝલ્ટ હતું કોઈ નાટકનું સૌમ્ય જોશી રૂમમાં હતા હું દરવાજો ખોલ્યો મેં ત્યાં તો સર ચલો થઈ ગયું નાટક સરસ થયું છે એ વાત મને એટલી બધી સ્પર્શી ગઈ હું મારા બહુ બધા ગુરુઓ પાસેથી આવી વસ્તુઓ મેં જાતે લઈ લીધી છે જાતે શીખી લીધી છે કેમ કે કોઈ શીખવાડવા સૌમ્ય દોષી એવું ના કહે જો બેટા આમાં કેવું હોય એમ કરીને ના સમજાવે તમને એ કઈ કઈ લીધું એમણે તમારે લઈ લેવાનું એ દિવસથી મેં નક્કી કર્યું કે આ બહુ આ બહુ સરસ જગ્યા છે મારે આ જગ્યાએ જવું છે અને મેં જેટલા ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં નાટકો કર્યા હું મારા બધા વિદ્યાર્થીઓને પણ સમજાવતો હતો કર્યા પછી નીકળી જાઓ ત્યાંથી જો તમને એવું લાગ્યું તમે મહાન કર્યું છે તમને એવું લાગ્યું તમે મસ્ત કર્યું છે ને પહેલાં એ ખરાબ કર્યું છે તો પતી ગયું પછી એન્ડલેસ છે પછી બહુ દુઃખ બહુ તકલીફો પછી લાલચો ઈર્ષા બહુ બધું તમને ઘેરી વળે અને માણસ તરીકે આ બધું ચાલે કલાકાર તરીકે ના ચાલે વોટ વાઇસ વર્ડ્સ અમેઝિંગ નાટકોની વાત નીકળી મારે આમ તો કમઠાણ અને એની આસપાસ વાત કરવી છે પણ હવે નાટકોની અને યુથ ફેસ્ટિવલની વાત નીકળી છે તો હું કઈ રીતે તારા પાર્ટિસિપેશનને ભૂલી શકું ક્યાંક ને ક્યાંક એ એ ઓડિયન્સમાં સાથે સાથે આપણે રહ્યા છીએ અને તું લડજે અનામિકાએ બહુ મોટો ભાગ ભજવ્યો તારી કરિયરમાં કોઈ જુદા ટ્રેક ઉપર લઈ જવાનો નહીં પહેલાં તો ઘણું બધું એટલે નાટકો તો ખૂબ કર્યા યુથ ફેસ્ટિવલમાં થી લઈને દરેક દરેક જે પણ ફોર્મેટમાં અવેલેબલ પરફોર્મન્સ થઈ શકે એમાં અભિષેકે કામ પણ કર્યું છે કામ કરાવ્યું પણ છે તું લડજે અની અનામિકા વોઝ અ ટર્નિંગ પોઈન્ટ એ ક્ષણને આજે કઈ રીતે મૂલવે છે એ મારું પહેલું લેખક દિગ્દર્શક તરીકેનું ભજવાયેલું નાટક હતું એ પહેલાં મેં હું સાવ ઓગણીસ વીસ વર્ષનો હતો ત્યારે એટલે મેં મારા જીવનમાં પહેલું સ્કીટ જે કર્યું એનો હું એક્ટર રાઇટર ડિરેક્ટર હતો એ પછી મેં જે એક બે નાટક કરવાના પ્રયત્ન કર્યા એ થયા નહોતા અને પછી બે હજાર ને બારમાં કબીરભાઈનો ફોન આવ્યો કે અભિષેક એક કોલેજ છે જ્યાંથી હું ઇન્ટર કોલેજ કોમ્પિટિશન કરાવું છું હું છોડી રહ્યો છું તું કરાવ મેં ના પાડી તે જલે મને સમજાવ્યું કે અમદાવાદ સાડા પાંચ વર્ષ પછી વડોદરા આકાશવાણીમાંથી ટ્રાન્સફર લઈને અમદાવાદ આકાશવાણી આવ્યા છીએ અમદાવાદ શહેરમાં પાછા આવ્યા અને નાટક બોલાવે છે પાછું આપણને કેમ ના પાડે છે કર ને કરવામાં શું જાય છે કરવાની શરૂઆત કરી તું અનામિકા લખાયું અને ડિરેક્ટ કર્યું અને ભજવાયું મજાની વાત એવી છે મારું પહેલું નાટક હતું કોઈ કોમ્પિટિશનમાં એને બેસ્ટ પ્લેનો અવોર્ડ મળેલો સ્ત્રીઓ વિશેની વાત હતી મારી પહેલી ફિલ્મ સ્ત્રીઓ વિશેની વાત હતી એને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ મળ્યો અનામિકામાં દેવામીને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળેલો હેલ્લારોમાં બધી જ એક્ટ્રેસને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ સ્પેશિયલ જ્યુરી અવોર્ડ મળ્યો આવી ગજબ વાત છે આ મને કોઈ કે કહી ત્યારે મને ખબર પડી અનામિકાએ મને ક્યાંક કશે એવું સમજાવ્યું કે અભિષેક આ એ જગ્યા છે જ્યાં તને મજા આવે છે મેં એક્ટર તરીકે શરૂઆત કરી જી ખબર છે જી અને મને બિલકુલ નહોતી મજા આવતી હું આજે પણ એક્ટિંગ કરું છું તો મને બિલકુલ મજા નથી આવતી અને હું એવું સમજ્યો છું અગેન મારા ગુરુ પાસેથી શ્રીકાંત જી ડ્રામા કોલેજમાં ગુજરાત કોલેજમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા તેમણે મને બહુ બધું શીખવાડ્યું છે એમણે એવી વાત કરેલી કે પરફોર્મન્સ થયા પછી અંદર પૂછો ને કેવું લાગ્યું જો જવાબ આવ્યો ને હા પતી ગઈ વાત તો મને ક્યારેય અંદરથી મજા નહોતી આવતી નેવર એવર ક્યારે કેમ આવું થાય છે હું કંઈ બોલું છું લોકો તાળીઓ પાડે છે લોકો સુધી પહોંચે છે લોકો કહે છે કે બહુ સરસ બોલો છો તમે પણ સાલું મને મજા નથી આવતી અનામિકા જે વખતે ભજવ્યું એ દિવસે મને એવી ખબર પડી કે આ એ જગ્યા છે કે જ્યાં મને મજા આવે છે એટલે અનામિકાએ મને એવું સમજાવ્યું કે ચાલ ભાઈ આ કર પછી નાટકો કર્યા અને પછી સાત નાટકો સળંગ દર વર્ષે એક નાટક અને બધા વિદ્યાર્થીઓ સાથે બહુ બધું શીખ્યો એમાં કેમકે સાવ સત્તર અઢાર વર્ષના છોકરાઓ અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવેલા એ તમને બહુ બધું શીખવાડે તમે બહુ ગ્રો કરો એમની સાથે અને પછી આઠમું નાટક થતાં થતાં હિલ્લારો થઈ કેમ કે મારે સ્ત્રીઓના સ્ત્રીઓની અભિવ્યક્તિ પર કશું કહેવું હતું અને હું નાટક જ વિચારતો હતો અને મને કોઈએ વન લાઇન કહી અને બે મર્જ થયું અને સંભળાવ્યું મારા પાર્ટનરને પ્રતિક ગુપ્તાને ફિલ્મ હે તો ચલો ફિલ્મ બનાવીએ એટલે હું નાટકોથી ફિલ્મો સુધી આ રીતે પહોંચ્યો છું વાહ અને અનામિકા એ મને જે શીખવાડ્યું અને અનામિકાએ જે મને એવું કહ્યું કે યસ આ જગ્યા છે જ્યાં તારે રહેવું જોઈએ જ્યાં તને મજા આવે છે એટલે અનામિકા અને કદાચ અનામિકા એ મારા અનુભવમાં જોયેલું કેટલાક જૂજ નાટકોમાંનું એક છે જેના યુથ ફેસ્ટિવલ પછી એટલા બધા પ્રયોગો થયા એ યુથ ફેસ્ટિવલના કોઈ એક કમ્પિટિશનમાં તો જીત્યું એ પછીથી કેટલી બધી સંસ્થાઓએ એ નાટકની ભજવણી ગોઠવીને લગભગ બાર મહિના સુધી એની હવા રહીને કેટલાય બધા પ્રયોગો થયા પ્રાઇવેટ શોઝ થયા મંડળો એને લઈ ગયા વિષય જ જોકે એવો હતો પણ એ માત્ર પિસ્તાલીસ ત્રીસ પિસ્તાલીસ મિનિટનું નાટક જેને મંડળોએ ગોઠવવું પડે કે એવી એમની કોઈ રીતની વ્યવસ્થા હોતી જ નથી છતાં કેટલા બધા લોકોએ એના શો કર્યા અને એ પણ એ વખતની એક જો એ દોરના કોક મને અત્યારે જોતા સાંભળતા હશે તો એમને યાદ આવશે કે એક આખી જુદી જ યુથ ફેસ્ટિવલના કોઈક નાટકે આટલી બધી હવા ઊભી કરી હોય એ બહુ જૂજ ઘટનાઓમાંની એક હતી અને એ પછીથી હલ્લારો પણ એ જ રીતે કંઈક જુદી જ રીતે આપણને જોવા મળ્યું એટલે આ બધું પહેલું પહેલું ફળે છે એવું છે ખબર નથી આપણે જે લોકો સાથે જોડાઈએ એ લોકોની એનર્જી તમારી જેમ જ બહુ પોઝિટિવલી એ કામમાં જોડાય તો એ કામ બહુ જ બધું આપે છે એવું મેં જોયું છે પણ તમે એની પાસે માગો તમે એવી અપેક્ષાએ જાઓ કે ડિરેક્ટેડ બાય અભિષેક શાહ મારે સ્ક્રીન પર લખાયેલું જોવું છે મારા મામા માસીના છોકરાઓને બતાવી દેવું છે મારા ફલાણા માણસે મને મારા ફલાણા બોસે મારું બહુ અપમાન કર્યું એને બતાવી દઉં અથવા તો આપણે પૈસા બનાવવા છે તો નથી થતું એવું મને લાગે છે પણ જો બહુ દિલથી કશું કરીએ તો એ બધું બહુ જ આપે છે અપેક્ષા ના કરી હોય એટલું બધું મળે છે અને એવી હૈયા ધારણ છે કે આવું કરી શકાશે વાહ વાહ અભિષેક આકાશવાણીમાં પણ તમે બહુ ઘણા લાંબા સમય સુધી હતા પંદર વર્ષ વડોદરા અમદાવાદ હજી કન્ટિન્યુ છે કે હવે લગભગ ગયા વર્ષે મૂકી દીધું મેં ઓફિશિયલ મારું રેઝિગ્નેશન મૂક્યું છે સરકારી નોકરી છે એટલે એની બી એક પ્રોસેસ છે ચાલે છે હજી પણ હા આકાશવાણી સાથેનું અનુસંધાન મેં જેઓ અભિષેકને માત્ર ફિલ્મમેકર તરીકે કદાચ ઓળખતા હોય એમના માટે તો અભિષેકનો પરિચય મારે જરા ઘણી બધી ઘણી બધી રીતે આપવો પડે લેખક અભિનેતા દિગ્દર્શક ફિલ્મમેકર આવું બધું તો છે જ પણ એ આકાશવાણી પ્રસાર ભારતીના એક પ્રામાણિત એન્કર ઉદ્ઘોષક પણ છે પંદરેક વર્ષ એ સરકારી સંસ્થામાં કામ કર્યું છે આકાશવાણીના ઘણા બધા કાર્યક્રમોમાં તેમણે અવાજ આપ્યો છે ઉદ્ઘોષણા કરી છે અને કદાચ તમે એમનો અવાજ રેડિયો પર છન્નું પૂર્ણાંક સાત દશાઉ મેગા હાજ પર કે વિવિધ ભારતીમાં ક્યાંક ક્યાંક તો સાંભળ્યો જ હશે તો માત્ર અભિષેક એક કલમના કસબી છે એવું તો નથી અવાજના પણ એ પોતાના એક જુદા જ પ્રકારની ઓળખાણ ધરાવે છે આ બધું ક્યારેય મિક્સ ન થઈ ગયું કે અનાઉન્સર તરીકે આગળ વધવું છે કે ફિલ્મ મેકર તરીકે થવું છે કે રાઇટર તરીકે કરવું છે કે ડિરેક્ટર બની જવું છે કે અને હવે તો સાવ જુદી ભૂમિકામાં ગાઈડ મેન્ટર કાઉન્સેલર ફિલ્મના સમજવા માટે કે અભિષેક અમારે ફિલ્મ બનાવી છે અમે કેવી રીતે આગળ વધીએ એ પણ એક નવી દિશા છે કઈ રીતે બધું મેનેજ થાય છે મિક્ષમાં તન્માં જીવનમાં ત્રણેય મિક્સ તો નથી થતું કેમ કે થવું છે કરવું છે એને સપના કહેવાય અને મને સપના નથી આવતા ઉગાડી આંખના એ બહુ પોઝિટિવ વાત છે હું ક્યારે પણ કશું પણ ધારીને નથી કરતો હું મને આજે તમે એવું પૂછો કે તમારે શું કરવું છે તો હું તમને કોઈ જવાબ નહીં આપી શકું કોઈ ગાડીનું નામ નહીં બોલી શકું કોઈ અવોર્ડનું નામ નહીં બોલી શકું એટલે જે પણ આવે છે એને બહુ પ્રામાણિકતાથી કરવું એવું થાય મિક્સ થાય છે આ બધું કેવી રીતે થાય છે કહું કે કમઠાણમાં જગ્યા દેખાઈ એડિટ પછી કે અહીંયા જરૂર છે અહીંયા નરેશનની એટલે મેં પ્રતિકને પ્રતિકના ત્યાં જ આમ તો ઓફિસમાં જ એડિટ થાય છે મેં પ્રતિકેના ઘરમાં સેટઅપ સેટઅપ કર્યું રાતનો દોઢ વાગેલો મેં પ્રતિકને કીધું શરૂ કરતો તો પ્રતિકે શરૂ કર્યું અને મેં મારો ફોન લઈને રેકોર્ડ કરવાનું શરૂ કર્યું અને હું હું રિયલ ટાઈમમાં બોલ્યો અને નરેશન અત્યારે પિક્ચરમાં છે તો એ પેલી વાર્તા કહેવાની રેડિયો પર વાર્તા કહેવાની વાતને રજૂ કરવાની અનાઉન્સમેન્ટ કરવાની એટલે ફિલ્મમાં અશ્વિની ભટ્ટનો અવાજ છે મારો છે અશ્વિની ભટ્ટનો અવાજ હોવો જોઈએ રાત્રે દોઢ વાગે ફિલ્મનો પહેલો કટ જોઈને એ વિચાર આપ્યો અને હું સીધું જ બોલવાનું મેં શરૂ કર્યું કે રેડિયો પર પેલું આપણને સ્ક્રીન વગર પણ બોલવાની આદત હોય ને તો એ સ્ક્રિપ્ટ વગર બોલ્યો પણ એવું ને એવું જ છે ફિલ્મમાં અત્યારે જે તમે જોશો એ એક્ઝેક્ટ મને ખબર પડી કે આ વસ્તુ અહીંયા કહેવાવી જ જોઈએ પછી વચ્ચે એક જગ્યા લાગી પછી લાગી એટલે આ ફિલ્મમાં નરેટર તરીકે અશ્વિની ભટ્ટ છે કે હું અશ્વિની ભટ્ટ ચાલો મારી એક વાર્તા કહું તમને એમ કરીને ફિલ્મની શરૂઆત થાય છે તો એ આવી રીતે બધું મિક્સ થાય છે ક્યાંક કશે હું એડેપ્ટેશનમાં હોઉં એટલે લેખક તરીકે બી હોઉં ફિલ્મના ફ્લોર પર હોઉં ત્યારે ડિરેક્ટર તરીકે હોઉં ફિલ્મના ફ્લોર પર મેં બહુ ધ્યાન રાખ્યું છે પણ કમથાણના ફ્લોર હું ત્યાં હાજર જ હતો કમિંગ ટુ ટુ બટ પ્લીઝ હતોંગ પણ મેં અવસ્થામાં ધ્યાન રાખ્યું કે હું કંઈ બોલું નહીં જો મારે કશું કહેવું હોય કશું મેજિકલ વાત આવી જાય તો હું જૂનાદના કાનમાં કહું પણ હું જઈને સમજાવવા લાગું ફ્લોર પર હું લોકોને કહેવા લાગું તો લોકોનો કોન્ફિડન્સ જુનાદમાંથી જતો રહે બધા જ દિવસ હું ત્યાં હતો છતાંય મેં એ બહુ ખાસ ધ્યાન રાખ્યું ને પછી ક્યાંક કશેક એક જગ્યા એવી દેખાઈ કે આ પરસંગ નામનું ગીત છે એ કોઈ કોરિયોગ્રાફરને આપવાનું છે તો મીત કે તમે જ કરો ને એમ કેમ કે એમાં કોરિયોગ્રાફર નહોતો જોઈએ તો સોંગ ડિરેક્ટર જોઈતો તો પછી ડિરેક્ટરે ત્યાં કૂદકો માર્યો અને પરસંગ ગીત પછી મેં ડિરેક્ટ કર્યું એટલે એવું બધું ક્યાંક કશેક મિક્સ થાય છે પણ જે પણ આવે જ્યારે પણ આવે એને બહુ પ્રામાણિકતાથી કરવું એટલે બધું થાય છે નાટક પણ થયા અને રેડિયો પણ થયો અને ફિલ્મ પણ થાય છે મને હજી યાદ છે આકાશવાણીમાંથી એક વખત જલસો વિશે વાત કરવા અભિષેકનો ફોન આવ્યો હતો ત્યારે હલ્લારો કદાચ હજી આઈ એમ શ્યોર એના મેકિંગમાં હશે અથવા તો એના મનમાં ક્યાંક હશે અને હેલ્લારો જોયા પછી મને એટલી બધી મજા પડી હતી જોઈને કે વાહ જે મેં એણે ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા છે મેં મારી રીતે ક્યાંક ને ક્યાંક એવી રીતે છૂટું છવા એવી વાતો કરી છે ત્યારે મને એમ થાય કે કોઈ એક કોઈ એક એવા વ્યક્તિ સાથે મેં આ આ ભાષા વિશે વાત કરી છે એ હેલ્લારો જોયા પછી મને થોડી વધારે એ એ શું કહેવાય એ નિસ્બત એ ક્ષણ મને થોડી વધારે પહોંચી હતી પણ મારી આકાશવાણીની ભૂમિકામાંથી તારી તને આ સવાલ પૂછવો છે રેડિયોની દુનિયા અદ્ભુત છે અમે હું હું આકાશવાણીમાં જે વખતે તું શું કહેવાય રૂટીન એન્કર કેઝ્યુઅલ હતો ત્યારે હું કેઝ્યુઅલ એન્કર હતો ડ્યુટી કરતો હતો હું રાત્રે રાત્રે આવતો ને તમે બધા સવારે કામ કરો ફૂલ ફ્લેજ આકાશવાણીની દુનિયા જુદી છે રેડિયોની રેડ એમ કે મા એમ કે મિર્ચી જેવા પ્રાઇવેટ રેડિયો સ્ટેશનની દુનિયા જુદી છે બંનેની શૈલી જુદી છે હું કદાચ પેલી શૈલીનો હવે વધારે થઈ ગયો છું પણ હું એમ કહું કે રેડિયોમાંથી આકાશવાણીમાંથી કઈ એક એવી વાત તે લર્નિંગ તરીકે ટેક હોમ કરી છે જે તને તારા ફિલ્મ મેકિંગમાં કે તારી ફિલ્મોની દુનિયામાં કે તારી દિગ્દર્શનની મહારતમાં તને થોડી વધારે મદદ કરે છે એ માધ્યમની સભાનતા હું છે ને રેડિયોમાં જ્યારે જોઈન થયો બે હજાર સાતમાં ત્યારે ડૉક્ટર યજ્ઞેશ દવે બહુ જાણીતા કવિ અને એ અમારા સ્ટેશન ડિરેક્ટર હતા રાઇટ અને એમણે મને ખુલ્લો દોર આપેલો તારે કરવું હોય કર હું એક સાત દિવસમાં સાત કાર્યક્રમો કરતો હતો પ્રાઇવેટ રેડિયોમાં શોઝ હોય અમારે ત્યાં કાર્યક્રમ હોય એટલે યુથ યુથ કાર્યક્રમ જે હોય યુવાણી એ પણ કરતો હોઉં હું હિન્દીમાં જય ભારતી નામનો ફોજી જવાનો માટેનો કાર્યક્રમ પણ કરતો હોઉં હું સવારે સવારે નામનો એક એન્ટરટેનમેન્ટ કાર્યક્રમ એ બધા અડધો અડધો કલાકના કાર્યક્રમો બોલીને રેકોર્ડ કરીને બનાવવાના કેટલાક લાઈવ કરવાના ખાના ખા એણે મને એવું શીખવાડ્યું કે તમારે બહુ સભાન રહેવું પડે માધ્યમમાં ગમે તે બોલો એ ના ચાલે તમારી ભાષા તમારી કહેવાની વાત તમારી શૈલી આ બધું જ તમારે બહુ જ વ્યવસ્થિત સાચવીને જાળવીને કેમ કે લોકો તમે બોલો છો એનાથી ભાષા શીખે છે એવું માધ્યમ છે અને બહુ બધી વાર લાઈવ પંદર વર્ષ લાઈવ કર્યું એટલે આકાશવાણીના અનાનુસર જે જૂના થાય ને લોકો એક સેકન્ડ પહેલાં સ્ટુડિયોની અંદર જાય મેં પણ એવું કરેલું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ છે હું આ મંદર જાઉં અને પછી હું ફેડર ખોલું અને હું જોઉં પ્યાસાનું ગીત છે એટલે હું પ્યાસા પર સાત મિનિટ બોલું પણ સાત મિનિટમાં મને એવી ખબર હોવી જોઈએ કે હું કોઈ એવી વાત ના કરું કે ગુરુદ્ધ બહુ દારૂ પીતા હતા મને નહોતી ખબર મને ખબર જ નથી ને ગુરુદર દારૂ પીતા હતા એ એમ જ મેં વાંચીને ક્યાંય સાંભળીને કોઈક મસાલા મેગેઝીનમાંથી એવું ના ચાલે તમે ગાઈડ વિશે વાત કરો છો તમે ગાઈડ ગાઈડના એડેપ્ટેશન વિશે વાત કરો છો તમે એના ઇંગ્લિશ વર્ઝન વિશે વાત કરો છો તો તમારે બહુ સભાન હોવું પડે મીનાકુમારી વિશે વાત કરતી વખતે એવું ના કહેવાય કે કમલ રોયન બંનેને નહોતું બનતું તું એના ઘરે રહેતો હતો કે તને ખબર છે એ બંનેને નહોતું બનતું તો એ છે ને એ બહુ જ મને એ માધ્યમે શીખવાડ્યું કે ભાષા હોય કે તમારી કહેવાની વાત હોય એમાં સભાન રહો એ સભાનતા મને એ મને ફિલ્મ મેકર તરીકે કમઠાણના એડપ્ટેશનમાં બધે જ બહુ કામ લાગે છે અને આ જ વાત હું થિયેટર માટે પૂછું કે થિયેટરનું કયું એક એક લર્નિંગ તમે તમારી ફિલ્મ મેકિંગની સ્કિલ્સમાં અપ્લાય કરો છો કે જે તમને એવું લાગે છે કે હું આ વસ્તુ થિયેટરમાંથી શીખીને આવ્યો છું થિયેટરમાં થિયેટરે એક વસ્તુ એવી શીખવાડી કે કશું ઇમ્પોસિબલ નથી વાહ એટલે એક નાટક કરેલું મેં મોગલી બસ મોગલી મારે વસ્તી બનાવવાની હતી અને એનો એનો ફોટો બી ક્યાંક અવેલેબલ છે મારા ફેસબુક પર કે ક્યાંક મને લાગે યાર વસ્તી બના બનશે તો મારા મોટા મોટા સેટ ડિઝાઇનર તો ગજબ બધું તમે પૈસા ખર્ચો તો તમે યુરોપિયન નાટકો જુઓ તો એ લોકો શું શું બનાવે છે અને કેવું કેવું સર્જે છે તો મેં કીધું એ તો થઈ જાય એમ પણ આ બધા બાળકો બધા ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યરના છોકરાઓ છે હું તો ડિઝાઇન તો કરી દઉં પણ પછી બનશે કેવી રીતે એમ બે છોકરાઓને વાત કરી ખૂબ બધા સારા ઘરમાંથી ત્રણ ત્રણ ગાડીઓવાળા એસ એમ પટેલ કોલેજમાં ભણતા છોકરાઓ છોકરાઓ અઠવાડિયું અમદાવાદમાં રખડ્યા અને એમણે જે વસ્તી બનાવી છે સ્ટેજ પર જે લોકો બધી વસ્તુઓ લઈને આવેલા અને અમે લોકોએ બધું ગોઠવ્યું ને બનાવ્યું ને ઊભું કર્યું અને નાટક જ્યારે શરૂ થયું પડદો ખુલ્યો ને પહેલો સીન અને લોકોએ તાળીઓ પાડી જોઈને ત્યારે અને બહુ જ બધી વાર મને દર વખતે એવું થિયેટર સમજાવ્યું છે હાર તો નહીં માનવાની ઇમ્પોસિબલ તો થિયેટર તો બહુ બધું શીખવાનું છે થિયેટર તો એ બહુ ગ્રેટ લર્નિંગ પ્રોસેસ છે પણ આ જે હાર નહીં માનવી થઈ જશે કરી લઈશું એણે એ જે થિયેટરે શીખવાડ્યું છે ને એ તો કેમ કે આપણને આપણો નવ વાગે શો છે આપણને ખબર જ છે આ કરવાનું જ છે એની હાવ આપણે આમાં કોમ્પ્રોમાઈઝ નથી કર્યું આપણા કોઈ એવા બદિરાદા નથી આપણે લોકોને સરસ રીતે પહોંચાડવાનું જ છે નાટક પછી આપણે કેટલી બધી કોઈક એક નાનો સીન છે કે જેમાં કોઈ દિવાસળી લાવવાની છે અને સળી નથી મળતી તો કેવા લોકો દોડા દોડ કરે જીવ આપી દે પોતાનો છેલ્લી પાંચ મિનિટ ત્યાંથી લઈને કોઈક જો લાઇટ પડી તો લોકો જે રીતે ભેગા થઈ જાય એટલે એ થિયેટર તો એબ્સોલ્યુટલી મેં ઘણા બધાને એક્ટરોને આ સવાલ પૂછ્યો છે હું હું એમને તો પૂછું જ છું પણ મારે આ સવાલ દિગ્દર્શક તરીકે તને પૂછવો છે વોટ કાઇન્ડ ઓફ એ ડિરેક્ટર યુ આ ખબર નથી મને મને હું છે ને કરતી વખતે ક્લિયર બહુ હોઉં છું કે હું લખું છું જાતે મારો એ પ્રોબ્લેમ છે કે હું લખું ને તો હું ડિરેક્ટ નથી કરી શકતો હું ડિરેક્ટ કરું ને ત્યારે મને એક્ઝેક્ટ ખબર હોય શું થવાનું છે એક્ઝેક્ટ ખબર હોય અને હું મારા એક્ટરને પણ બધું જ સમજાવી દઉં છું એવું નથી હું હું કોઈ દિવસ એક્ટરને એવું નાખું કે ચાલીને આવ હું એ જો બેઠો છે તો એના બહુ બધા કારણો છે એ જો ઊભો છે તો એના બહુ બધા કારણો છે એ કંઈ નહીં બોલીને ખાલી નીચે જુએ છે ને હાથ આમ થાય છે એના કારણો છે એ કારણો મારે એને કહેવા પડે એટલે હું છે ને એક્ટર સાથે બહુ જ બધો સંવાદ કરતો ડિરેક્ટર છું એટલે હું એવું બિલકુલ ના કહી શકું કે ચલો એક વાઇડ લગાવો અને વાઈડમાં બસ હા ત્યાંથી પેલો ચાલતો આવશે પછી એનો ક્લોઝ લઈ લઈએ એ ભાષા હું બોલી જ ના શકું એ ભાષા મારા સિનેમેટોગ્રાફરની છે અને એ એ બોલશે એમને આવડે છે ને એ ભણ્યા છે અને એને એ પણ ખબર છે કયો લેન્સ લગાડવાનો પણ જે એક્ટર સાથે જે કામ કરવાનું છે એ મને હું એ પ્રકારનો ડિરેક્ટર છું એમ અને હું બહુ મને એવું છે કે લોકો ફ્રેમ ફ્રેમ શબ્દ બહુ બોલે છે તો ફ્રેમમાં જે દેખાય છે એ શું છે એ શું કહેવા માગે છે આપણો સીન છે આ તો ફૂલદાની કેમ પડી છે એ કેમ કાચની આમાં કાચ કેમ છે કાચની અંદર પાણી કેમ ને પાણી ચોખ્ખું કેમ છે આ જ કેમ છે એની અંદર કેમ ફૂલો નથી અને આ કલર આવો કેમ છે અને મેં કેમ ગ્રીન કલર પહેર્યો છે આ બધી જ વસ્તુઓ હ્યુમન સાયકોલોજી એવું કહે છે કે આ બધી જ વસ્તુઓ કનેક્ટ કરે છે બધી જ વસ્તુઓ ક્યાંક કશે તમને સ્પર્શે છે તમને નથી ખબર હોતી ક્યાં કેવી રીતે પહોંચ્યું પણ આ બધી જ વસ્તુના મીનિંગ છે એટલે હું જ્યારે લખતો હોઉં ત્યારે બહુ જ બધા મીનિંગ એમાંથી કાઢી લઉં છું હું જ્યારે ભજવતો હોઉં ડિરેક્ટર તરીકે ત્યારે પણ હું બહુ જ બધા મીનિંગ શોધી લઉં છું ખાલી એ કમ્પોઝિશનના નહીં પણ બધા જ અને હું એક્ટર સાથે બહુ કામ કરું છું મારો એક્ટર ક્લુલેસ ના હોવો જોઈએ એટલે હું એવો ડિરેક્ટર છું કે જે એક્ટર સાથે બહુ સંવાદ કરીને બધું જ કહે ઓકે એન્ડ વોટ કાઇન્ડ ઓફ અ ફિલ્મ યુ આ કારણ કે હવે તો પ્રોડક્શન અને પ્રોડ્યુસ કરવાની ભૂમિકામાં પણ તમે છો સો ફિલ્મ મેકર તરીકે બહુ આમ સાંભળીને મજા આવે જોઈને મજા આવે તમને સંતોષ થાય તમને લાગે કે મેં કશું સરસ મજાનું જોયું એવી ફિલ્મો બનાવનાર ફિલ્મ મેકર છું એન્ડ વોટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ ધેટ યુ રિલીઝ ઇન ટુ યુ તારા પ્રકારની ફિલ્મો કઈ તને કેવી ફિલ્મો બનાવવી છે હેલારો બનાવી કમઠાણમાં તું સાથે છે હવે પછીથી એ વોટ ઇઝ યોર કાઇન્ડ ઓફ સિનેમા કયા પ્રકારના સિનેમા કોઈ આદર્શ કરો કોઈ ફિલ્મ દિગ્દર્શક કોઈ એ તો બહુ બધા છે બધા સવાલોનો જવાબ એક સાથે આપી દે આમ વિદેશી સિનેમા પણ મેં જોયું છે પણ મને જે આકર્ષે છે આપણી આપણી ધરાતલની વાત ધરાતલની વાતો બહુ સ્પર્શે બંદીની ફિલ્મ બહુ બધી વાર જોયા પછી હજી પણ છેલ્લે વાગે છે અને નૂતન અને આને જોઉં છું બે ડબ્બામાં જુદા જુદા ત્યારે મને બહુ જ મને દર વખતે મને એવું દર વખતે મજા કેમ આવે છે આટલી બધી રાજુ ગાઈડ જ્યારે છેલ્લે એ પેલા દ્વંદમાં છે કે તું કોણ છે અને એ જે સીન છે એ જોઈને મને હમણાં જ્યારે ફિલ્મ રિલીઝ થયેલી ફરીથી ગાઈડ સિનેમા હોલ બધા મેં જોવા ગયેલા ત્યારે પણ મેં મારી જાતને પૂછ્યું કે મને કેમ દર વખતે આટલી બધી મજા આવે છે પેલું પ્યાસામાં છેલ્લે વિજય પહોંચે છે ને ગુલાબો ને સાથે લઈ જવા વાળી જે પેલી વાત છે બહુ જ આંધી આવી રહી છે મારા 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 સાથે હું તારી સાથે આવું વાળી વાત તો મને એ બધી વાતો બહુ સ્પર્શે છે હું એ પ્રકારના સિનેમામાંથી બિલોંગ કરું છું બાયસિકલ થિવ્સ જેવી ફિલ્મ જોઈને મને એવું લાગે છે કે આ છે યાર સિનેમા તમે તમને અંદરથી તમને અંદરથી આમ હચમચાવી દે તમને સવાલો કરે તો એ પ્રકારનું સિનેમા મને ગમે છે વિજય આનંદ મારા બહુ ગમતા ફિલ્મ મેકર છે ગુરુદત્ત મારા ગમતા ફિલ્મ મેકર છે બીમલ રોય મારા બહુ ગમતા મેકર છે જેમની ત્રણે ફિલ્મોની મેં વાત અત્યારે કરીએ અને બસ જે લાગણીઓ માણસ જીવે છે અને એ ઇટલીમાં જેવી જીવે છે એવી જ અમેરિકામાં જીવે છે અને એવી જ અહીંયા જીવે છે અને એટલે જ એ યુનિવર્સલ છે અને એટલે બહુ જ ઊંડાણથી તમને સ્પર્શ ગોડફાધરની વાતો બહુ થાય છે અને તમે ગોડફાધરને બહુ જ માનવીય દ્રષ્ટિથી જુઓ ને તમે તો તમને એવી ખબર પડે કે આ બહુ મહાન ફિલ્મ છે માઇકલ કોલિયોનનું જે સત્ય છે જીવનનું કે જ્યારે આવે છે ને ફિલ્મ પૂરી થાય છે ત્યાં તમે જોવો તો લાગે ને કે ઓહો આણે કેટલું બધું કેટ કેટલી વાતો કહી નાખીને એટલા માટે પછી ગોડફાધર ભારતની નહીં દુનિયાની બધી જ ભાષાઓમાં બહુ બધી વાર આપણે લોકો હજાર વખત અલગ અલગ રીતે બનાવી ચૂક્યા કેમ કે એ સત્ય છે એ જે એમાં જે વાત થઈ છે બહુ જ સાદી સહજ માનવીય લાગણીઓની વાત કરી છે એણે તો મને આ બસ માનવીય મને આ બસ માનવીય સંવેદનાની વાતો જેમાં હોય ફિલ્મો બહુ છે છેલ્લે જોએલી વર્લ્ડ સિનેમાની કે ભારતની આપણી હિન્દી સિનેમાની કે આપણી સિનેમાની કોઈ ફિલ્મ જે તમને ખૂબ ગમી હોય ખૂબ સ્પર્શી ગઈ હોય હું હમણાં ગુજરાતી સિનેમાને એમાંથી બાકાત રાખવા માંગુ હિન્દી અને કે બીજી કોઈ ભાષા નહીં તમને જે હમણાં જ મેં એક ફિલ્મ જોઈ થ્રી ઓફ અર્સ મને બહુ બહુ જ ગમે અને હું અવિનાશ અવિનાશ શરણનું ફિલ્મ મેકર છે અવિનાશ શરૂણ એણે કિલ્લા નામની બહુ જ અદભુત ફિલ્મ બનાવેલી એણે મસાણ ફિલ્મનો સિનેમેટોગ્રાફર એને પાતાલ લોક ડિરેક્ટ કરી છે એનો સિનેમેટોગ્રાફર છે એને હું હિલ્લારો માટે મળેલો હિલારોના સિનેમેટોગ્રાફર ત્રિભુવન બાબુ છે એક એવું કંઈક સેટિંગ થયેલું કે ફિલ્મ પાછી જતી હતી અને બાબુ સર એવું કીધું કે હું નહીં કરી શકું આ ફિલ્મ અને મને એવું થયું કે યાર મારી પાસે ઓપ્શન નથી સર આવું ના કરો યાર મારે તમારી સાથે જ કામ કરવું છે તો એમણે કીધું કે નહીં મેં દો તીન નંબર તરકો દેતા હું આનું અવિનાશ અરુણને જઈને મળ્યો અંધેરીના એક સરસ મજાના કેફેમાં અને અવિનાશ સાથે દોઢ વર્ષ દોઢ સોરી અવિનાશ સાથે દોઢ કલાક વાતો કરીને મને એવું લાગ્યું કે આ માણસ કેટ કેટલું જોઈને જીવીને ચોત્રીસ વર્ષનો માણસ પણ ઓ હો શું ઊંડાણ શું વાત શું ફિલોસોફી શું સમજણ મને મને એની ફિલ્મોમાં દેખાતી હતી એના કામમાં દેખાતી હતી પણ મને એવું લાગ્યું કે ઓ આ તો હું તો બહુ બહુ મોટો ફેન થઈ ગયો હમણાં બે દિવસ પહેલાં મને ફિલ્મ મળ્યો तो हूँ एना वर्गी गयों ने एट्लू बधुँ बोलो कि थोड़ा कि पी एव कह आपको इतनी अच्छी लगी फिल्म इटली बड़ी गमी मैंने थ्री ऑफ़ अस इटली अद्भुत फिल्म इटली सुंदर बात तो मैं ये फिल्म हम याद आयेलू कजब तो ये फिल्म आज बात गुजराती सीनेमा पूछ रही हो કઈ એક ફિલ્મ બહુ ગમી કઈ જે છે જેના માટે તમને વસવસો છે કે આ કેમ આવી બની આ વધારે સારી બની શકતી હતી એવી બંને ફિલ્મો વિશે મને બહુ રિસન્ટલી ગુજરાતી સિનેમામાં બહુ જ ગ્રેટ કામ થયું હોય ને બહુ સ્પર્શ્યું હોય ને એવું લાગે કે ઓહો આ શું થઈ ગયું એવી તો યાદ નથી આવતી મને પણ મને વારે વારે ભવની ભવાઈ એમણે જે વાત કરી છે જ્યાં જઈને વાત કરી છે જે રીતે કરી છે એ બહુ જ મહાન છે જૂની ગુજરાતી ફિલ્મો જુઓ છો આમ એટલે જોયેલી છે થોડી યાદ આવે મેં બહુ ફિલ્મો જોઈ છે ગુજરાતી ફિલ્મો મેં બધી જ મારી બહુ ગમતી ફિલ્મ કાશીનો દીકરો મને બહુ જ ગમે આ વાત કાશીનો દીકરોની વાર્તા એની તમે તમે દરિયાવ દિલ વાંચો અને તમે આ ફિલ્મ જુઓ તો એ જો ભૂલ ના કરતો તો વિનોદીની નીલકંઠની વાર્તા છે બહુ જ બહુ જ અદ્ભુત કાંતિ મડિયાનું એકમાત્ર દિગ્દર્શક કાશીનો દીકરો ગુજરાતી રંગભૂમિના બહુ જ અદ્ભુત ડિરેક્ટર અને એક્ટર બી ખરા એમની આ ફિલ્મ તો મને કંકુ કાશીનો દીકરો ભવની ભવાઈ હું હું શી હું શીલા કેટલી ગજબ પોલિટિકલ સટાયર કેટલું ગજબ કેટલી સુંદર ફિલ્મ તો મને એવી બધી ફિલ્મો એ બધી હું જોઉં છું વારે વારે હું વિઝિટ કરું છું પણ એ બધી ફિલ્મો એ હું એ એરામાં જ છું હજી ગુજરાતી સિનેમાની વાત આવે ત્યારે બાકી બાકી તો એવું એવું યાદ નથી આવતું પણ હા રિસન્ટલી ફિલ્મ મને બહુ છે પાર્શિયલ બાયોપિક બી છે એમની એમના વિશેની વાર્તાઓ મને ખબર છે અને એમની સાથે આ બાબતે બહુ બધી વાત થયેલી એટલે મને એવી ખ્યાલ એવો ખબર છે કે એમણે એમના જીવનમાંથી બહુ સરસ મજાના તંતુઓ કાઢીને એને પરોવવાનો પ્રયત્ન કર્યો છે એટલે મને એ ફિલ્મ બહુ ગમેલી કોઈ ગમેલી ફિલ્મ વિશે વાત કરવી નથી કરવી આ સંવાદમાં હું બિલકુલ એને ઉપર ફોકસ કરવા પણ નથી માગતો પણ એક ચર્ચા જ્યારે કમઠાણના જ કલાકારો સંજયભાઈ હેતુભાઈ અને દ્રુનાથ સાથે અમે વાત કરી ત્યારે એક સરસ ચર્ચા નીકળી મેં એમ પૂછ્યું હતું સંજયભાઈની વાતમાં કે ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોવી જરૂરી છે અને એમનો એવો મત હતો જે કહેવા માગતા તે મતલબનું કંઈક આવું હતું કે હા એક હું જે સમજું છું મારી રીતે જે મેં એમાંથી નિષ્પન્ન કર્યું છે કે એક એમણે કીધું કે હા કોમેડી હોવી જરૂરી છે આપણે હજી ગુજરાતી ઓડિયન્સના એ દોરમાં નથી પ્રવેશ્યા જ્યાં આપણે દરેક વિષયને એટલી બધી સુંદર રીતે અને એ લોકો એક્સેપ્ટ કરે સ્વીકારે એટલે ક્યાંક કોઈક સરસ વાર્તામાં એક સમાંતરે સરસ બિલકુલ ફોર્સફુલી ઇન્કોર્પોરેટેડ ન લાગે એવી રીતે કોઈ કોમેડી ટ્રેક ટ્રેક પણ નહીં કહું કોઈક એક સરસ વાત ફિલ્મની મુખ્ય વાર્તાની પેરેલ સમાંતરે જો વહેતી રહે તો લોકોને એ ગમે છે ને હજી ગુજરાતી પ્રેક્ષક એ વસ્તુ પસંદ કરે છે હાલાકે હિતુભાઈનું અને ધ્રોનાદની જરા જુદી માન્યતા હતી જુદું મંતવ્ય હતું આ જ પ્રશ્ન હું તમને પૂછું કમઠાણ એ ક્યાંક હળવાશ તો છે જ છે જ એને કોમેડી કહેવી કે નહીં એ તો તમે જ કહી શકો અને પછી જોયા પછી પ્રેક્ષકો કદાચ એને વાત કરે અને ઓવરઓલ જે પ્રકારની ગુજરાતી ફિલ્મો બને છે જે પ્રકારની ગુજરાતી ફિલ્મોનું વાતાવરણ આપણે ત્યાં ઊભું થયું છે તમે શું માનો છો ગુજરાતી ફિલ્મોને કોમેડીની જરૂર છે કે ગુજરાતી ફિલ્મોમાં કોમેડી હોવી જ જોઈએ એવું તો હું નથી માનતો કેમ કે છે ને મને એવું લાગે છે કે એન્ટરટેનિંગ ફિલ્મ હોવી જોઈએ તમે જો લોકો સમક્ષ ફિલ્મને લઈ જવા માંગતા હોવ એક કેનવાસ પર એક નાનકડો ડોટ મૂક્યો છે ને એ ચિત્ર ત્રણ કરોડમાં વેચાય એ બધાને નથી ગમતું એ લોકોને જ ગમે છે કે જે લોકોને સ્પર્શે છે જે લોકોનો આઈક્યુ અને જે લોકોની આર્ટની સમજણ બહુ જ ઊંચી છે એ લોકોને સમજાય છે પણ નોર્મલ માણસોને નથી ખબર પડતી એમાં તમે જો ફિલ્મ રિલીઝ કરવાના હો ને તમારે બધા જ લોકો સુધી પહોંચવું હોય તો અને જો તમે થ્રી ઓફર્સ જેવી ફિલ્મ બનાવો તો આ બંનેના કમ્યુનિકેશન જુદા છે બરાબર આ બંને કહેતી વખતે તમારે જુદો રસ્તો અપનાવવો પડે ગુજરાતી ફિલ્મ તમે એવી બનાવો છો કે જે તમારે લોકો સુધી પહોંચવું છે તો એન્ટરટેનિંગ ફિલ્મ હોવી જોઈએ ને એન્ટરટેનમેન્ટની વ્યાખ્યા હસવું ને કોમેડી બિલકુલ નથી તમે બિલકુલ એક એવી સામાન્ય ફિલ્મ બનાવી શકો કે જેમાં હસવાનું હોય જ નહીં પણ લોકોને ખૂબ મજા આવે એવા પ્રકારની થ્રીલ હોય તો પણ ચાલે પણ કોમેડી હોવી જ જરૂરી છે એવું નથી અને હું મારે સોરી મને માફ કરજો પણ આપણે ત્યાં નાટકોમાં આપણે આપણા નાટ્ય સર્જકોએ એવું માની લીધું છે કે ગુજરાતી પ્રેક્ષક હસવા જ આવે છે આખા દિવસનો થાકેલો માણસ છેલ્લે હસવા જ આવે ને રાત્રે કેમ એ તમારા દુઃખો તકલીફો જોવા આવે તો પછી ગુજરાતી રંગભૂમિના કલ્ટ નાટકો બધા થ્રીલર નાટકો ના હોત એ બધા નાટકોમાં કોમેડી નહોતી એવા નાટકો જે ખાલી માત્ર બે જણના પ્રેમ સંબંધોની વાત કરે છે આજે અત્યારે સૌમ્ય ઋષિનું આજ જીદ ના કરો નાટક જે છે એ મરાઠીમાં તમે જુઓ પ્રપોઝલ નામનું નાટક જેના જે રીતે શો થાય છે જે રીતે લોકો વધાવે છે તો એ બહુ સાદી સહજ બે માણસની લાગણીઓની વાત છે હમણાં પણ માધુરી દીક્ષિત નામનું નાટક જે ચાલી રહ્યું છે તમે એટલે આપણે એન્ટરટેનમેન્ટની વ્યાખ્યા છે ને બહુ જ સાંકડી કરી નાખી છે અને એના લીધે આપણે ઓડિયન્સનું બહુ જ ખરાબ કરી રહ્યા છીએ હું મારા મારી ઓછી સમજણને મારા ઓછા આઈક્યુના લીધે એવું ધારી લઉં કે લોકોને આ ગમે છે લોકોને આ હૃદયભંગ થયેલા પ્રેમીનું ગીત ગમશે જ અને લોકોને તો પ્રેમમાં જ મજા આવે છે લોકોને તો કોમેડીમાં જ મજા આવે છે આપણે આ ત્રણ ભાઈબંધોની મસ્તી અને એ લોકો કોલેજમાં મસ્તી કરે છે પછી ઘરે જઈને મસ્તી કરે છે એકબીજાને મનફાવા એમ બોલે છે એમ મજા આવે છે એવું નથી નથી આવતી એવું નથી કહેતો હું પણ તમે લોકોને એટલા બધા મિસજજ ના કરો લોકોને સુંદર ફિલ્મો સરસ રીતે કહેવાયેલી વાર્તાઓ ગમે છે એટલે મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મમાં કોમેડી નહીં પણ ગુજરાતી ફિલ્મમાં કોઈ પણ એવું ઇન્ગ્રેડિયન્ટ નથી કે જેના વગર ફિલ્મ ના બને એટલું છે કે એન્ટરટેનિંગ ફિલ્મ બનાવો તમે કોઈકને કશું કહેવા જઈ રહ્યા છો તો એ માણસ બે કલાક સાંભળે એટલું સરસ બનાવો બસ એટલું જ છે ખાલી એમાં ગીતો પણ આવી ગયા અરે ગીતોનું શું કરીશું અરે આમાં ગીત નથી યાર ચાર ગીતો બનાવડાવો ને પછી અંદર ફિલ્મમાં મૂકી દઈએ એ પણ આ બધા ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલાથી ફિલ્મો ના બને ફોર્મ્યુલાથી પ્રોજેક્ટ બને પણ અભિષેક શાહને હેલ્લારો કમઠાણ જેવી સરસ મિપ્ટ છે કોઈ ફોર્મ્યુલા તમને છે સક્સેસફુલ થવાની કે સફળ ના નથી પકડાઈ એટલી એટલી એક નાટકો સમયથી એક પકડાઈ છે જે જે નાટકો જોયા જે ફિલ્મો જોઈને ખૂબ ગમી છે એટલું પકડાયું છે કે વાર્તા બહુ જ પ્રામાણિક હોવી જોઈએ ને વાર્તા તમે જે કહી છે એમાં બહુ પ્રામાણિકતા હોવી જોઈએ આ કદાચ એક ફોર્મ્યુલા છે અભિષેક શાહ હવે નાટકો બનાવશે હવે મારે કરવું છે પણ થતું નથી કેમ કે હું છે ને એક પછી એક ફિલ્મોના કામમાં વ્યસ્ત છું નાટક મારા માટે એવી વસ્તુ છે કે જે હું બિલકુલ સાવ નવરો હોઈશ તો જ કરીશ નાટક મારા માટે એવી પ્રક્રિયા નથી કેમકે મને બહુ મારો 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 પહેલો પ્રેમ છે નાટક એટલે એ તો હું નાટક પાસે ત્યારે જ જઈશ કે જ્યારે હું ફ્રી હોઈશ બાકી હું આમ દોડ્યો આમ દોડ્યો હું કંઈક બીજું કરું છું કંઈક બીજું સર્જું છું અને ફિલ્મ મેકિંગની એવી પ્રોસેસ છે કે જુઓ કમઠાણ એ ફિલ્મ બનીને શૂટ થઈને પોસ્ટ પ્રોડક્શનને બધા જમાં ઇન્વોલ્વ રહેવાનું થયું એ દરમિયાનમાં તમને તમે બીજી વાર્તા ઓલરેડી હું બીજી ફિલ્મ લખી રહ્યો છું મારી અરે વાહ એટલે એની સાથે સાથે શક્ય નથી ઓકે સમય મળશે ત્યારે કરીશ પરફેક્ટ થોડા ખળવા ફૂલ સવાલો પણ આ સરસ મજાના સંવાદમાં અમે ઇન્કોપરેટ કરવાની કોશિશ કરી છે મીનવાઇલ અભિષેક ની સાથે વાત કરીએ ત્યારે એમ થાય કે બે ત્રણ કલાક તો મારા મને તો એવું થાય કે બહુ ઓછા જ પડશે આજે પૂછી લઉં આ પૂછી લઉં તે પૂછી લઉં સંવાદની જરાક જુદી શું કહેવાય ભાત કેળવવા માટે પણ આ જરા હળવા સવાલો તૈયાર કર્યા છે તમારા તમારા ડિરેક્શનમાં જો તમે એક કોપ ફિલ્મ બનાવો તો એમાં કોને પોલીસના રોલ મળે છે ગાંધી આવી કોપ ફિલ્મ ને થ્રીલર્સ ને એવું બધું બનાવવાની ઈચ્છા થાય ધડાધડી વાળી ઈચ્છા થાય તો નહીં બને મારે એટલે જો આ પેલી પેલા હું હંમેશા પ્રતીક ને ચીડવવા માટે બહુ એવું કહેતો કે કોઈ ફિલ્મમાં માણસ ઉડવા લાગે ને એટલે હું ફિલ્મમાંથી બહાર નીકળી જઉં છું ચાલતા ચાલતા માણસ ઉડવા લાગે ને સોરી વાય અને બીજું કે હું દરેક આ મારા પર્સનલ પેલા એ છે વિચારો હું કોઈ વૈશ્વિક વાત નથી કરી રહ્યો અથવા તો હું એવું નથી કહેતો કે મને બહુ આવડે એમ નથી પણ મને વીએફએ પણ પ્રોબ્લેમ છે કે આપણે એટલું જ કરીએ કે જેટલું વાર્તા માંગતી હોય તમે સાચા દરિયામાં શૂટ ના કરી શકો તો તમારે કરવું પડે પણ પછી તમારે બધી જ વસ્તુ માટે તમે આખા ને આખા બસ ટેકનોલોજી પર આધારિત થઈને ફિલ્મ બનાવો લોકોના વિચારો જ ત્યાંથી શરૂ થાય છે યાર બહુ બધા લોકો અમને હિલ્લારો પછી મળ્યા કે બહુ બધા લેખકોને અમે મળી રહ્યા છીએ બહુ બધા ડિરેક્ટર્સને અમે મળી રહ્યા છીએ લોકો પાસે બે મિનિટમાં પોતાની વાર્તા દિલથી કહેવા માટેનું તથ્ય નથી યાર તમે કહો ને સરસ રીતે મને તમે આંખમાં આંખ નાખીને બે મિનિટ પાંચ મિનિટ પંદર મિનિટ જેટલી પણ મિનિટ તમે કહો મને તમારે શું બનાવવું છે કોર કોર મૂળ વાત એ છે જ નહીં એટલે મને વીએફએક્સ આવે છે એટલે હું બહુ બહાર નીકળી જાઉં છું મને નથી મજા આવતી એમાં એટલે એક એવી વસ્તુ છે કે જે મને ઓકે ઓકે આવી જ કોઈ કોપ ફિલ્મ હોય એમાં કોઈ ચોરનો રોલ હોય તમે કોને જુઓ છો સંજય ગોરડિયા ફિલ્મોએ અભિષેકમાંથી શું ચોરી લીધું છે નાટક જો તેજલબેન પોલીસ હોય તો અભિષેકને કયા ગુના માટે મોટા ભાગે સજા મળે બધા જ

એચકેના જે ઓડિટોરિયમ છે એના સ્ટેજ પર એના બેકસ્ટેજમાં અમારો પ્રેમ પાંગરો છે અને એચકેની પાછળ બહુ સરસ એ વખતે રિવરફ્રન્ટ નહોતો નદી કિનારો તો ત્યાં અમે બેસતા હતા ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધી હું ને તેજલ આજે જ સવારે પણ અમે લોકો હજી પણ ત્રણ ચાર પાંચ કલાક બેસીને વાતો કરી શકીએ છીએ એ દોસ્તી અમારી બે હજાર બેથી લઈને બે હજાર ત્રેવીસ સુધી હજી એવીને એવી ટકી છે અને હું જે પણ કરું છું એ બધામાં એનો ક્રિટિકલ કો પોઝિટિવ કહો બધા જ પ્રકારનો બહુ ગજબ સપોર્ટ છે અને બહુ ગજબ હાથ છે હું સપોર્ટ નહીં સપોર્ટ કરીને આપણે છે ને સ્ત્રીઓને બહુ જ મારી પાછળ છે એવું કહીએ છીએ સપોર્ટ નથી તેજલ મારી સાથેના સાથે છે એનો બહુ ગજબ રોલ છે એને તેજલ એ મને કોઈ પણ ગુનામાં સંડોવી શકે ને પછી મારે એમાં તો ખટલો બી ના ચાલે પૂરું થઈ જાય સીધી સુનાવણી બસ આયુષ મિત અભિષેક અને પ્રતિકમાં કોની વચ્ચે સતત ચોર પોલીસની રમત ચાલે છે નહીં આમ તો આમ તો બિલકુલ નહીં પણ પેલું હિલ્લારો વખતે કહું કે હિલ્લારો વખતે પ્રતિક મારો ડિરેક્ટર હતો એટલે પ્રતિક મારી સાથે આ તરફ હોય અને રાઇટર બી હતો કો રાઇટર બી હતો એટલે હું ને પ્રતિક ક્રિએટિવ બાજુ હોઈએ અને આયુષ અને મીત પ્રોડક્શન મિત્રો ત્યારે બહુ બધી રમતો ચોર પોલીસની અમારી વાત થયેલી આઈ કેસ્ટેન્ડ બે હજાર ત્રેવીસમાં જોયેલી એક એવી ફિલ્મ જે તમારે ચોરી લેવી છે થ્રી ઓફ ઓકે બે હજાર ત્રેવીસમાં જોયેલી એક એવી ફિલ્મ જેને તમારે લોકઅપમાં નાખી દેવી છે એનિમલ હા નાટક કે ફિલ્મ શું ચોરી જાય તો તમે સૌથી વધુ દુઃખી થાવ તથ્ય ઓકે કમઠાણ ફિલ્મના એક એક્ટર જેને મળીને તમને એમ લાગે કે આ નક્કી ચોર હશે શું સવાલ ફરીથી પૂછો નાટક કે ફિલ્મ શું ચોરી જાય તો તમે સૌથી વધુ દુઃખી થાવ તમારા પણ હું કેમ કે નાટક કે ફિલ્મ કર્યા પછી જો તમારામાંથી તમારું કશુંક જતું રહે તમે બદલાઈ જાઓ એ ચોરાઈ જાય તો એ તો એ ખોટી પ્રોસેસ થઈ તમારી સાથે પેલું તથ્યવાળું રાખો ચાલશે કેમ કે થતું હોય છે અમે જે કહ્યું ઓફકોર્સ મને બહુ બહુ સહજ છે એન્ડ આઈ કેન ટોટલી રિલેટ ટુ દેટ ઓકે કમઠાણ ફિલ્મના એક એક્ટર જેને મળીને તમને એવું લાગ્યું કે આ નક્કી ચોર હશે રાજન ઠાકર જુવાનસિંહનું પાત્ર કરે છે અને એ ચોર જ છે કેમ કે રાજન છે ને એ એ ચોરી લે છે એની જગ્યા એ નક્કી ચોર એક્ટર છે અને હું એને દર વખતે દરેક ફિલ્મમાં કહું છું પંદર જણા હોય ને રાજન ઠાકર કંઈક પેન લઈને ચાવવા લાગે ઊભો ઊભો એક એક સિકવન્સ છે મેં ફાઇલ પકડી લીધી કંઈક બીજામાં કંઈક ઉપર ચડી ગયો છે કંઈક પણ એ બધું જ લોજિકલ કરતો હોય એ ચોર એક્ટર છે એ એની જગ્યા બહુ સરસ રીતે ચોરી લે છે વાહ અભિષેક તમે જવાબ એ સુંદર રીતે મારા સવાલમાંથી ચૂર્યો છે હું તારો ઓર ફેન થઈ રહ્યો છું તમારું કયું એક નાટક જે તમને ઓછું ગમ્યું છે આટલા નાટકોમાં કાળજા કેટલો કટકો એનું કારણ એટલું જ છે ખાલી મેં નાટક લખ્યું ત્યારે છપ્પન મિનિટનું થયેલું નાટક બહુ મોડું લખાયેલું ને પછી મારી પાસે બે દિવસ હતા ને મારે એને ચાલીસ મિનિટનું કરવું પડે સોળ મિનિટ કાપ્યા પછી એનું સોલ જતો રહ્યો હતો એટલે નાટક મને ઓછું ગમે છે ઓકે આ સવાલ મેં દરેક અહીંયા આવેલા મોટાભાગના ડિરેક્ટર્સને પૂછ્યો છે તમને પણ પૂછ્યો છે ગુજરાતી ફિલ્મની ગુજરાતી ફિલ્મને અત્યારે હાલની તારીખે શેની તાતી જરૂર છે આ એક અને ગુજરાતી ફિલ્મમાં હાલની તારીખે કમજોર કડી શું છે બંનેનો જવાબ એક જ સજ્જડ વિષય વસ્તુ લઈને આવનાર ફિલ્મમેકર્સ બંનેનો જવાબ એક જ સજ્જડ વિષય વસ્તુ લઈને આવનાર ફિલ્મ મેકર્સ આપણી પાસે એટલે એની જરૂર છે છે કમજોર કમજોર કરી કે જ્યારે આપણે એ લોકો આવે છે અહીંયા ત્યારે એમને સપોર્ટ કરનારી ઇકોસિસ્ટમ આપણે ત્યાં છે નહીં હું બહુ લકી છું કે અત્યારે અમે લોકો એવી જગ્યાએ બેઠા છીએ જ્યાં અમે લોકો હજી પણ બીજી ત્રણ ચાર ફિલ્મો આવી બનાવવાના છીએ પણ જ્યારે એવો કોઈક માણસ આવે છે અને એ એનું એ એ આવીને આવી કોઈક ફિલ્મ બનાવવાની વાત કરે છે ત્યારે સિસ્ટમ એને હેલ્પ નથી કરતી એટલે કમજોર કડી એ છે કે એવા લોકોને ઊભા રાખવા માટે એવા લોકોને સપોર્ટ કરવા માટે આપણે આસપાસ એ તંત્ર જ નથી ઉભું કરી શક્યા અને બીજું કે જે બ્લેકિંગ છે એ જ છે કે એવા લોકો નથી એવા લોકોએ બહુ જ બહુ તૈયારી કરીને આવવું પડશે તમે છે ને બધા જ લોકો ખરાબ ટામેટા વેચતા હોય ને તો ત્યાં તમારું કામ ચાલુ થઈ મસ્ત ચાલે પણ તમે પછી એવા ટામેટા લઈને આવો જે મોંઘા છે એવા ટામેટા લઈને આવો કે જે છેક આફ્રિકાથી કોઈક સરસ જગ્યાએથી આવે છે એ વેચવા આગળ છે એટલા માટે એવા ફિલ્મ મેકર્સ આવશે અને એવું કંઈક તથ્યવાળી વાતો કહેશે તો કદાચ આપણે સારી ફિલ્મો બનાવીશું ગુજરાતી ફિલ્મોને સામાન્ય ગુજરાતી સુધી છેવાડાના ગુજરાતી સુધી પહોંચાડવા માટે શું વધુ કરવાની જરૂર છે શું કરવાની જરૂર છે ક્યાં ખૂટે છે શું લેક થાય છે અત્યારે રિલીઝ કરી રહ્યા છીએ ફિલ્મ અને બધા જ માધ્યમોમાં અમે લોકો પહોંચ્યા છીએ પણ હજી આ સમજાતું નથી અને આ અમારા જેટલા બીજા બધા પ્રોડ્યુસર્સ મિત્રો છે જે ગુજરાતી ફિલ્મો બનાવે છે એ પણ ક્યાંક કરશે કે અમે લોકો ક્લુલેસ છીએ શું પહોંચે છે ને કેવી રીતે પહોંચે છે છેલ્લે એવું સમજાય છે કે ગુજરાતી ફિલ્મો માઉટ પબ્લિસિટીથી ચાલે છે કે તમારા કાકા સાંજે ઘરે આવે ત્યારે તમને કે કે જોઈ આવજે ઓફિસમાં પણ કોઈ કે જોઈ આવજે તમે કેટલી પર હો ત્યાં કોઈ કે જોઈ આવજે ત્યારે ચોથો માણસ કે ને ત્યારે તમે ફિલ્મ જોવા જાઓ છો એટલે મને એવું લાગે છે કે માઉથ પબ્લિસિટીના લીધે આપણી ફિલ્મો ચાલે છે એટલે કેવી રીતે ગુજરાતના ગામડે ગામડે પહોંચવું કેવી રીતે લોકો સુધી પહોંચવું ફિલ્મ રિલીઝ કરીએ ને ત્યારે સૌથી પહેલાં એવો વિચાર આવે કે આ પહોંચી રહ્યું છે કે નહીં હું કશું શેર કરું તો મારા મિત્રો આજુબાજુના મિત્રો મને ઓળખતા લોકો આ ઇન્ડસ્ટ્રીના લોકો ત્યાં વાત પહોંચે એટલે હું ખુશ થઈ જઉં છું કે આ ક્યાં વાત બધાની વાત કરે છે પાંત્રીસ જણાએ વાત કરી છે આની ફેસબુક પર ધમાલ મચી ગઈ છે પણ એ પાંત્રીસ પાંત્રીસો જ લોકો છે ખાલી પાંત્રીસો બહુ થાય છે એકચ્યુઅલી પાંત્રીસો લોકો વાત કરે તમારી ફિલ્મની એટલે કેટલી કેટલા બધા તમને નોટિફિકેશન આવે પણ ચાર રસ્તા પર જઈને તમે કોઈને પૂછો કે કમઠાણ આવે છે તમને ખબર છે એને નથી ખબર હોતી ને ત્યારે તમને ત્યારે તમને સમજાવવું જોઈએ કે ક્યાં કશેક આપણે એવી કચાશ આપણે છોડી દીધી છે કચાશ પણ મને તો ખબર છે કચાશ છે કે આપણી પાસે એવું એટલું ફંડ નથી હોતું અને તો પાંચ રૂપિયાની વસ્તુ બનાવ્યા પછી એના પર પાંચ રૂપિયા કે માર્કેટિંગમાં ના ખર્ચાય એટલે નથી હોતું પાંચ રૂપિયાની વસ્તુ બનાવ્યા પછી તમે માર્કેટિંગમાં તમારે બે કે ત્રણ જ ખર્ચાય બે જ ખર્ચાય કે દોઢ જ ખર્ચાય તો એ ઇકોસિસ્ટમ બી છે ને એક પ્રકારની એનું પોતાનું ઇકોનોમિક્સ તો તો છે તો જોઈએ ને તો એટલે ક્યાંક અનલિમિટેડ પૈસા હોય તો બધે પહોંચી શકાય એ આપણે જોઈએ પણ છીએ અત્યારે કે બહુ બધા લોકો બહુ બધી રીતે અનલિમિટેડ પૈસા ખર્ચીને પહોંચી રહ્યા છે લોકોના જનમાનસ સુધી એવું શક્ય છે પણ જ્યારે ગુજરાતી સિનેમાની વાત કરીએ ત્યારે આપણી પાસે બહુ જ ઓછા રિસોર્સિસ હોય છે પહોંચવાના છેલ્લે પહોંચે છે માઉથ પબ્લિસિટી અને એ જીવાડે છે અને એ ચલાવે છે ફિલ્મોને ઓકે ઠીક ઠીક ડિરેક્ટર પછી તરત જ પ્રોડ્યુસર બન્યા વચ્ચે ફિલ્મ તમારી બીજી આવવાની અમે રાહ જોઈ રહ્યા છે એ દરમિયાન ધ્રુનાદ જ કેમ દિગ્દર્શક તરીકે પસંદ કર્યો ધ્રુનાદે તમને પસંદ કર્યા તમે ધ્રુનાદને પસંદ કર્યા અને આ વિશ્વાસ કેવી રીતે જોડાયો કે મારી મારા હેલ્લારો પછી હમ ધ્રુનાદ બહુ બહુ નાનો હતો ત્યારથી મારી સાથે છે બારમા ધોરણ પછી એણે મને આવીને કીધું કે મારે આ જ કરવું છે અને પછી મેં એને ગુજરાત કોલેજમાં મોકલ્યો ગુજરાત કોલેજમાં એડમિશન લીધું એણે ડ્રામેટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું ત્યારથી લઈને બહુ નજીક છે એટલે મને એવી ખબર હતી કે દ્રોનાદ નાટકો બહુ સુંદર કરે એણે એટલે જ દ્રોનાદે કર્યું અને દ્રોનાથ કદાચ નજીક હતો તો તમે આમ નજર ફેરવો તો તમને જે પહેલાં દેખાય અમે તો અમે તો ઈચ્છીએ છીએ કે નજર ફેરવીએ આમાં બહુ બધા લોકો દેખાય વી આર વેઇટિંગ હરફન મોલા ફિલ્મ્સ એ રાહ જોઈ રહ્યું છે કે એવા બધા ફિલ્મ મેકર્સ આવે અમારી પાસે જેમની વાત બહુ સરસ હોય અને આપણે એ લોકોને સરસ મજાનું પ્લેટફોર્મ આપીએ એવું નહીં પણ આપણે એ લોકોની સાથે રહીને બહુ સરસ ફિલ્મ બનાવીએ પહેલો ધૂણા જ દેખાયો અને ધૂણા જ સરસ કામ કરે જ છે અને આવડે જ છે એટલે ધૂણા દે કર્યું ઓકે આ સવાલ સાથે મને લાગે છે મારો સંવાદ કદાચ અહીંયા વિરામ તરફ ગતિ કરે ત્રણ તમારા જ ક્રિએશનના નામ આપું છું ને પછીનો આ સવાલ છે આ ત્રણ વસ્તુઓ પછી તમારામાં શું એવું એક વસ્તુ બદલાઈ કે જે જેણે અભિષેકને નવી રીતે ઘડ્યો તું લડજે અનામિકા મને સમજાવ્યું કે મારે વાર્તાકાર તરીકે વાર્તાઓ કેવી જોઈએ હેલ્લારો હેલ્લારોએ બહુ વધારે પડતો મને જમીન સાથે જોડીને રાખ્યો છે હેલ્લારોએ વારે વારે મને એવું કહ્યું કે અભિષેક આપણે હજી અહીંયા જ રહેવાનું છે એમ અને એ મને એ હું સતત જાળવી રાખું એવો પ્રયત્ન કરું છું અને કમઠાણ કમઠાણ બહુ એવી ફિલ્મ કે જે ડિરેક્ટર તરીકે નથી બનાવી છતાં એની પ્રોસેસમાં રહ્યો છું અને બાળક તો બાળક જ હોય છે એટલે હિલ્લારો જેટલી નજીક હોય એટલી જ કમઠાણ નજીક હોય એમ કમઠાણે શું શીખવાડ્યું તમારામાં શું ફેરફાર કર્યો જેના પછી અભિષેક થોડો કમઠાણ પછી બદલાયો જુદી રીતનો નિર્માતા તરીકે થોડી વધારે ચિંતા કરતો થઈ ગયો છું એ બદલ્યું મને ચિંતા નથી થતી એકચુઅલી ત્રણ દિવસથી હું આયુષ મિત પ્રતિજ્ઞા કહું છું કે મને ચિંતા થાય છે આ વખતે મને બહુ રેર કેસમાં ચિંતા થાય પણ આ વખતે મને થાય છે એટલે આ બદલાયું જીવનના એકતાલીસમાં વર્ષે હું ચિંતા કરતો થયો કમઠાણના લીધે કમઠાણે આ ઓન દેટ નોટ મારે બસ આ છેલ્લા સવાલ સાથે કદાચ હું આ સંવાદને અહીંયા વિરામ આપું અભિષેક પાસેથી હવે અમે શું અપેક્ષા રાખીએ શું જોઈશું તમે શું લઈને આવો છો કંઈ વાત કરવી આના પછી એક ગુજરાતી ફિલ્મ હું બનાવું છું આમ અમે લોકો સપ્ટેમ્બરમાં શૂટ કરવાના હતા પણ હવે અમે લોકો મેમાં શૂટ કરીશું એપ્રિલ મેમાં શૂટ કરીશું એ ફિલ્મ પછી હું એક બીજી ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યો છું જે હું લખી રહ્યો છું જે કદાચ એકાદ મહિનામાં પૂરી થઈ જશે એટલે આના પહેલાં જે ઇંગ્લેન્ડમાં શૂટ કરવાની છે ફિલ્મ શૂટિંગ કર્યા પછી તરત હું એ બીજી ગુજરાતી ફિલ્મ બનાવીશ અને એની સાથે સાથે નિર્માતા તરીકે અમારી બીજી એક ફિલ્મ જે મારો પાર્ટનર પ્રતિક ગુપ્તા બનાવવાનો છે એ ફિલ્મ કરીશું એટલે હવે પછી વાર્તાકાર તરીકે હિલારો પહેલી કમઠાણ બીજી અને આના પછી ત્રણ ફિલ્મો આવી રહી છે જે બે હું ડિરેક્ટ કરીશ અને એક પ્રતિક બનાવશે વાહ અભિષેક શાહ ગુજરાતી સિનેમાનો અત્યારનો ચહેરો છે અભિષેક શાહ પાસેથી આ આખે આખા ક્ષેત્રને આશાઓ છે અપેક્ષાઓ છે અને કદાચ ગુજરાતી સિનેમાને જ્યારે જુદી રીતે એ આપણી સમક્ષ પ્રસ્તુત કરશે એવી મારા બધાની મારી વ્યક્તિગત વાત વધારે કરી શકું ઈચ્છા પણ છે વિશિંગ યુ મેની 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 સિનેમા વિશિંગ અને તમે આવી જ રીતે ખૂબ બધું કામ કરો સરસ મજાની વાતો અને વાર્તાઓ લઈને આવો એવી એવી ખૂબ બધી શુભકામનાઓ થેન્ક યુ જોઈનિંગ આ સંવાદ અત્યારે અહીંયા આટલો જ રાખીએ છીએ શુદ્ધ દેશી સંવાદ ગણો કે જલસોનો અમારો આ સંવાદનો કાર્યક્રમ ગણો તમે અમારા આ જલસોની પોડકાસ્ટ ચેનલ ઉપર આવા સરસ મજાના કોન્વર્સેશન માણતા રહેજો તમારો પ્રતિભાવ મોકલતા રહેજો અને મીન વાઇલ જલસોના માધ્યમ માટે અને જલસોના માધ્યમ થકી અમે આ કરી રહ્યા છીએ જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એક માત્ર એપ્લિકેશન છે પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો થેન્ક યુ વેરી વેરી મચ આવજો એક મિનિટ પ્લીઝ બહુ જ ઓછા ઇન્ટરવ્યુ એવા હોય કે જેમાં તમે જવાબો ના આપો તમે તમારી જાતને ખોલ્યા કરો સતત અંદરથી ક્યાંક કશેક સવાલ જવાબ પોતાની જાતને કરતાં 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 તમે બોલ બોલ્યા કરતા હો એવું થાય એવો ઇન્ટરવ્યુ છે આ અને મને પણ એવું થયું કે મેં ઘડિયાળ નથી જોઈ મને ખબર નથી કે એટલો સમય થયો ને હજી પણ કદાચ ચાર પાંચ છ કલાક થઈ જાત અમારે જે જવાનું છે રાત્રે એ રહી જાત તો પણ મને ના ખબર પડત કેમ કે મને એટલી બધી મજા આવી રહી છે થેન્ક યુ સો મચ અને આટલું બધું જે જે વ્યક્તિઓ તમારી તમારી સફરનો ભાગ રહ્યા હો હોય એ લોકો તમારી સાથે વાત કરે એટલે અલાયદી જ હોય પણ એની પણ એક કળા છે આ છે ને ઇન્ટરવ્યૂ નથી આ વ્યક્તિને ખોલવાની કળા છે ક્યાંક કશે કોક ચાવી લઈને મારા અંદરનું તાળું ખોલ્યું અને પછી બધું ખોલતું ગયું મને બહુ મજા આવી અને બિલકુલ દિલથી કહું છું કે બહુ જ ઓછી વાર કોઈકની સાથે વાત કર્યાની મજા આવે ને સંતોષ એવો થાય કે આ લોકો સુધી પહોંચશે થેન્ક યુ Thank you so much. This means a lot. Thank you, Abhishek. Thank you very, very much.